કુદરતનો એક સરસ મજાનો નિયમ છે કે તમે જેવા કામ કરતા જાઓ ને એ કામની ચેઇન ઓટોમેટિક બનતી જાય. તમે પોઝિટિવ કામ કરો તો એની ચેઇન બનતી જાય, નેગેટિવ કામ કરો તો એની ચેઇન બનતી જાય. આવો સરસ મજાનો પોઝિટિવ પ્રોગ્રામ આપણે શરૂ કર્યો હતો અને કુશળ છે એ સરસ મજાના શ્લોક માટે થઈ અને નંબર લઈ આવ્યો. તો આપણા પ્રોગ્રામમાં, આપણા કાર્યક્રમમાં હજી વધુ કાંઈક સારું પોઝિટિવ ઉમેરાય એવું ઓટોમેટિક કુદરતે ગોઠવી દીધું આપણે, બરોબર. અને સ્વામી વિવેકાનંદનું નામ કેટલાય સાંભળ્યું છે, બરોબર. ક્યાંના હતા, જર્મનીના કે ઇંગ્લેન્ડના? ક્યાંના હતા? ભારતના. ભારતના હતા. સ્વામી વિવેકાનંદ ખૂબ નાની ઉંમરમાં અવસાન પામ્યા, પણ એણે જે દેશને આપ્યું છે ને એટલું આપવા માટે કદાચ ભાઈ યાનું કામ ત્યાં ચાલશે, આપણું અહીંનું કામ અહીંયા થઈ. એક વસ્તુ કાયમ રાખો, જ્યાં છો ને ત્યાં રહ્યો. કુશલના પપ્પા એટલે અજયભાઈ દુધરેજીયા, બરોબર. 4x100 મીટર રિલે એટલે એક જણ 100 મીટર દોડે, પછી એની પાસે એક બેટન હોય, લાકડા ને બેટન કહેવાય, પછી સમજાય તમને. એ લઈને બીજો વ્યક્તિ દોડે 100 મીટર, એ લઈને ત્રીજો દોડે, એ લઈને ચોથો દોડે, એટલે ચારે વ્યક્તિ ભેગા થઈને જે દોડ પૂરી કરે અને એમાં જેનો પહેલો નંબર આવે તો પહેલા કેન્દ્રવર્તી લેવલે આપણે દોડ થાય, બરોબર, બધી સ્કૂલો વચ્ચે, પછી તાલુકા લેવલે થાય અને પછી જિલ્લા લેવલે થાય, બરોબર. એટલે આ લોકો પહેલા કેન્દ્રવર્તીમાં જીત્યા, પછી તાલુકામાં જીત્યા અને જિલ્લામાં જઈને પહેલો નંબર લઈ આવ્યા, એનો આ ફોટો છે. ચારે ચાર બાળકોનો, એમાં એક આના પપ્પા છે, બરોબર, તારી જેવડા છે. અને આ ત્યારનો એને મળેલો સરસ મજાનો મેડલ છે, મેડલ ને આ, બરોબર, ટ્રોફી. એટલે પરંપરા બે રીતે જાળવી શકાય, ગુંડાનો દીકરો ગુંડોય બની શકે, એ એક પરંપરા જાળવી જ કહેવાય, અને પોઝિટિવ વ્યક્તિના દીકરો પોઝિટિવ દ્રષ્ટિએ જઈ શકે એ પરંપરા જાળવી કહેવાય. આપણે કઈ રીતે જાળવવી એ આપણે નક્કી કરવાનું છે. ઓલાને બોલાવો તો બધા. તો બહુ વધારે સમય નહીં લઉં, પણ સ્વામી વિવેકાનંદ ખૂબ ટૂંકું જીવન જીવ્યા હતા સમયની દ્રષ્ટિએ, બરોબર, અને ખૂબ લાંબુ જીવન જીવ્યા હતા નોલેજની દ્રષ્ટિએ. એણે એના નાનકડા જીવનમાં જેટલું આપ્યું છે ને એ આપણે સમજવું હોય ને તો આપણા 500 વર્ષ પણ ઓછા પડે, એટલું બધું સ્વામી વિવેકાનંદના દેશને લઈને ગયા છે. અને સ્વામી વિવેકાનંદના પણ ગુરુ એવા રામકૃષ્ણ પરમહંસ, એમના નામે છપાયેલો તમે ઇંગ્લિશમાં વાંચી શકતા હશો, રામકૃષ્ણ મઠ અમદાવાદ, બરોબર. સ્વામી વિવેકાનંદના ગુરુ હતા રામકૃષ્ણ અને એમના નામે છપાયેલો આ મઠ છે. અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યો, અલગ અલગ પ્રકારના પોઝિટિવ કાર્યો, અલગ અલગ પ્રકારના ઘણા બધા કાર્યો આ સંસ્થા તરફથી થતા હોય છે. એમાં એનું ટાઇટલ જો ઉપર લખેલું છે, મુખ્ય જે ભાગ છે એ રામકૃષ્ણ મઠ અમદાવાદ છે, એનું ભાવનગર ચેપ્ટર છે. આ ભાઈ જ્યાંથી આવ્યા છે એ આપણે ભાવનગર લેવલમાંથી આવ્યા છે, અને વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ એવું નામ છે, બરોબર, વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ. અંગ્રેજીમાં શબ્દ છે, તમને ગુજરાતીમાં થોડુંક સરળ કરીને સમજાવું તો એક નાનકડી વાત કરું, બરોબર. હમણાં લગભગ આપણે નેહડામાં એસયુવી લેવાનો બહુ ક્રેઝ આવ્યો, મહિન્દ્રાની થાર એક જણ લે, બીજો લઈ આવે, ત્રીજો લે, પાંચમો લે, કેવું જ ને આવું. એટલે થાર લેવી હેલી છે, 12 લાખ 13 લાખ 15 જેટલાની આવતી હોય, મારે કોઈ નથી લેવાનું, મેં ગોવાનું જ પૂછ્યો. પણ એ લીધા પછી રોડે ચડીએ તો જે મગજમાં એક ભૂત સવાર થાય કે રોડ મારા બાપનો નથી, બરોબર, એ સમજવું અને એને અમલમાં મૂકવું, એની માટે આ છે વેલ્યુ એજ્યુકેશન. મારા હાથમાં 13 લાખની કાર આવી ગઈ, પણ મારી યારે રોડ ઉપર બીજા હાલે છે, એ માણસો જ છે, બરોબર. આ સમજવાનું છે ને, એ છે વેલ્યુ એજ્યુકેશન. હાથમાં તાકાત આવે, હાથમાં પૈસો આવે,
એનો ઉપયોગ કઈ રીતે કરવો, આપણા પોતાના હિતમાં, સમાજના હિતમાં, દેશના હિતમાં અને આખી વિશ્વના હિતમાં. આપણામાં ક્યાં ક્યાં પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ, ક્યાં ક્યાં પ્રકારના સદગુણો હોવા જોઈએ, એની માટેનો સરસ મજાનો કાર્યક્રમ છે. હવે પછીનો કાર્યક્રમ આગળ વધારવા માટે આપણે અભિષેકભાઈને આમંત્રણ આપીએ. પહેલાં શાળા પરિવાર વતી થોડું અમારે સંકલનનો અભાવ રહી ગયો, કારણ કે સાહેબ ગઈકાલે આઉટ ઓફ સ્ટેશન હતા અને અમને છેલ્લી કયો મેસેજ મળ્યો હતો. એટલે આપણા શાળા પરિવાર વતી સમગ્ર નેસડા કુમાર શાળા, નેસડા ગ્રામ પંચાયત, નેસડાની આખી એજ્યુકેશન ટીમ વતી હું અભિષેકભાઈનું હાર્દિક સ્વાગત કરું છું. પણ એમને વિધિવતરીતે આવકારવા માટે આપણે ગામડી સાહેબને વિનંતી કરીએ કે એમનું શબ્દોથી સ્વાગત કરે. અને હવે પછીનો કાર્યક્રમ આપણે અભિષેકભાઈને કહે. વિદ્યાર્થીઓ મજામાં? હા કે ના? સૌથી પહેલા તો તમારા આચાર્ય શ્રી ચંદુ સર નો આભાર, શિક્ષક શિક્ષકગણ બધા જે મેડમ સર બેઠા છે એમનો આભાર, જે સર અહીંયા કુશલભાઈ ને અભિનંદન આપીને જાય એમનો પણ ખૂબ ખૂબ આભાર કે આ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો. તો કાર્યક્રમની શરૂઆત કરીએ, તમને એવું થતું છે કે તમારી શાળામાં આવો કાર્યક્રમ શું કામ, એવું થાય છે કોઈને? તો હું પણ જયારે તમારી જેમ શાળામાં હતો બરાબર આઠમા ધોરણમાં, અને હું આઉટપુટ વિદ્યાર્થી હતો, હું છેલ્લે બેઠેલો. હું છેલ્લે એટલા માટે બેઠો કે કોઈ શિક્ષક ઊભા ન કે રમઝાણું પૂછવા માટે, તને આવડે જ કરી. અને હું ડરપોક વિદ્યાર્થી હતો. કેવો ડરપોક વિદ્યાર્થી હતો, કાંઈ આવડતું નહીં. પણ અમારી શાળામાં જે સ્વામીજીનો કાર્યક્રમ છે બપોરે 3-6 નો 3 કલાકનો કાર્યક્રમ હતો, તમારી શાળામાં 1 જ કલાકનો કાર્યક્રમ હતો. તો એ કાર્યક્રમ હું મેં કીધું એમ હું આઉટપુટ વિદ્યાર્થી, પણ કાર્યક્રમ ભર્યા પછી મને આટલી ખબર પડી કે આજે આપણે બોલે તે વખત છે સાચું છે ખોટું છે એ નથી ખબર. 9 વર્ષ પછી જયારે હું પોતે એન્જિનિયર છું બરાબર, અને બધા શિક્ષકોને જ્યાં હું પોતે શિક્ષક છું, 13 વર્ષથી ભણાવું છું, 30,000થી વધારે વિદ્યાર્થીને ભણાવેલા છે ફોરેનમાં. ત્યાં આજે મેં વિદ્યાર્થીને ભણાવ્યા, સરે કીધું કે એમના પિતાશ્રી પણ અહીંયા ભણતા, તો એની જેમ મેં પણ જે વિદ્યાર્થીને ભણાવેલા આજે ફોરેનમાં પણ છે બરાબર. 7 જેટલા પુસ્તકો લખેલા છે, ગુજરાત ટોપર એક સમયે. એટલે જે કાર્યક્રમ થયો એના 9 વર્ષ પછી હું ફેલ થયો. કેટલી વાર? 8 વાર. કેટલી વાર? પહેલી વાર ના પાસ, બીજી વાર ના પાસ, ત્રીજી વાર ના પાસ, ચોથી વાર ના પાસ, એવી રીતે 8 વાર ના પાસ થયો. કેટલી વાર? 8 વાર ના પાસ. અને પછી મને યાદ આવ્યું કે મારી શાળામાં સ્વામીજીનો કાર્યક્રમ થયેલો, અને એ દિવસે મેં રાત્રે સ્વામીજીનું પુસ્તક વાંચ્યું. એ દિવસને આજનો દિવસ એની પછી હું જીવનમાં પછી નાપાસ થયો. જે પુસ્તકની અંદર સ્વામીજીનું જીવન ચરિત્ર છે એની અંદર જે સ્વામીજીએ કીધેલું છે, તો એકવાર આપણને વિદ્યાર્થીને ખબર પડી જાય કે કઈ રીતે ભણવું. આપણને બધા તો કહે છે કે ભણો ભણો, પણ કઈ રીતે ભણો નહીં કોઈને શીખવાડતું. જો આપણને એક વાર એ ખબર પડી જાય, જે છોકરો એટલે મારી પોતાની વાત કરું, હું 8 વાર ગણિતમાં નાપાસ થયો હતો અને આખા ગુજરાતમાં મારો જ નંબર ગણિતમાં આવ્યો. આખા ભાવનગરમાંથી હું એકલો જ પાસ થવાવાળો હતો અને ગુજરાતમાં આખા ગુજરાતમાં 9મો નંબર. તો આ કઈ રીતે શક્ય બન્યું? તેની પાછળનું કારણ છે સ્વામી વિવેકાનંદ. કોણ છે? સ્વામી વિવેકાનંદ. અને 2014માં મારો આખા ગુજરાતમાં નંબર આવ્યો હતો. પછી અમારા બધા ભાઈ બહેન હતા, એક દિવસ એવો વિચાર્યો કે આજે સ્વામીજીનો સંદેશ છે ગામડે ગામડે બધા વિદ્યાર્થીઓને પહોંચાડીએ અને વિદ્યાર્થીઓને માહિતગાર કરીએ. ભણવું તો જરૂરી છે, પણ કઈ રીતે ભણવું બરાબર? બધા કે મા બાપ કે શિક્ષકો કે વાલી કે મિત્ર કે ભણો, તો કઈ રીતે ભણવાનું? જો આપણને એકવાર એ ખબર પડી જાય તો આપણે ફટાફટ પ્રગતિ કરી શકીએ બરાબર. હું તમને એમ કહું કે હાલો તો તમે બધા પૂછો તો કરી ત્યાં જાવ, પૂછો કે નહીં? તેની જેમ બધા કહે છે કે અભ્યાસ કરો અભ્યાસ કરો, પણ કયા રસ્તે ચાલવાનો છે આપણને ખબર નથી. તો આ કાર્યક્રમ એ બાબતનો છે. તો સ્વામીજી કહે છે, કાર્યક્રમની શરૂઆત કરીએ. સ્વામીજી કહે છે કે 2 છોકરા અને 2 છોકરીઓ છે બરાબર. એક છોકરો કે છોકરી છે એને દુનિયાના બધા પુસ્તકો વાંચી નાખ્યા, અને બીજો છોકરો કે છોકરી છે એને ખાલી 5 વસ્તુ વાંચી. કેટલી? 5 સુવિચાર વાંચ્યા કે 5 વાક્ય વાંચ્યા અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી. તો સ્વામીજી શું કહે છે કે કોની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન ને આવડત છે, કોઈ કહી શકે? બોલો. હા, ખૂબ સરસ. જેને ખાલી 5 વાક્ય વાંચ્યા અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી એની પાસે વધારે બુદ્ધિ જ્ઞાન ને આવડત છે. શું કામ? કારણ કે એને ખબર છે કે કયા રસ્તો લેવાનો છે બરાબર. જેને ઘણા બધા પુસ્તકો વાંચ્યા પણ પુસ્તકમાંથી જ્ઞાન ન મળે, પુસ્તકમાંથી માહિતી મળે. શું મળે? માહિતી. માહિતી અને જ્ઞાન વચ્ચે જમીન આસમાનનો ભેદ છે. સ્વામીજી કહે છે કે ઘણી વાર આપણને એવું લાગે કે આપણે પુસ્તક વાંચીએ એટલે આપણે જ્ઞાન અર્જન કરી લીધું, પણ હકીકતમાં એવું નથી. પુસ્તક વાંચવાથી શું મળે? માહિતી.
માહિતી તો મળી ગઈ, પણ માહિતી મેળવ્યા પછી રસ્તા ઉપર જો ચાલો તો તમને જ્ઞાન મળે. એટલે સ્વામીજી કહે છે કે જેને ખાલી 5 વસ્તુ વાંચી છે અને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરી છે એની પાસે શું હશે? વધારે બુદ્ધિ, આવડત અને સામર્થ્ય છે. તો આજે આપણે કેટલી વસ્તુ શીખ્યું? 5. કેટલી વસ્તુ શીખ્યું? 5. પહેલી વસ્તુ છે આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા એટલે શું કહી શકે? આત્મશ્રદ્ધા એટલે શું કહી શકે? શ્રદ્ધા એટલે શું થાય? બોલો બોલો. વિશ્વાસ. હા, ખૂબ સરસ. શ્રદ્ધા એટલે વિશ્વાસ અને આત્મશ્રદ્ધા એટલે પોતાના પર વિશ્વાસ. આ મિત્ર સાચું બોલ્યા, પોતાની ઉપર વિશ્વાસ પછી તમે બોલો. બરોબર. એટલે આત્મશ્રદ્ધા એટલે પોતાની જાત ઉપર વિશ્વાસ. સ્વામીજી કહે છે, સ્વામીજી આખા ભારતમાં ફેર્યા, આખા ભારતમાં પરિભ્રમણ કર્યું, અમેરિકામાં પણ ગયા, બરાબર, વિશ્વધન પરિષદમાં. અને અમેરિકામાં જ્યારે ગયા ત્યારે એમની ઉંમર 30 વર્ષની હતી. અને અમેરિકાથી પછી યુરોપમાં ગયા, યુરોપથી પછી બીજા દેશોમાં ગયા, બધા દેશોમાં જાય, છેલ્લે ભારતમાં આવ્યા. જ્યારે અમેરિકામાં જાય ત્યારે 5 બાળકોને બોલાવ્યા, તમારી જેવા બાળકોને, બરાબર, અને પૂછ્યું આંખમાં આંખ રાખીને, કેન યુ ડૂ ધીસ, શું તમે આ કામ કરી શકશો? ત્યારે એ બધા બાળકોએ આંખમાં આંખ રાખીને જવાબ આપ્યો, યસ વી કેન ડૂ ધીસ, અમે આ કામ કરી શકશું. જ્યારે ભારતમાં આવ્યા, બરાબર, દીકરીઓ માટે તો શાળા જ નહોતી. મહારાષ્ટ્રની અંદર અમુક જગ્યાએ સાવિત્રીબાઈ ફુલે હતી, એણે અમુક શાળા ચાલુ કરેલી, પણ ભાઈઓ માટે શાળા ચાલુ હતી. 5 છોકરાને બોલે અને પૂછો કે શું તમે આ કામ કરી શકશો, કેન યુ ડૂ ધીસ, તો બધા નીચે જોવા મળ્યા. શું કામ નીચે જોવા પડ્યા? એની પાછળનું કારણ છે, સ્વામીજી કહે છે કે 1000 વર્ષની ગુલામીને કારણે આપણે બધા કેવા બની ગયા છે? માયકાંગલા બની ગયા. શું બની ગયા? માયકાંગલા. આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી, આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી, એટલે આપણે જીવનમાં કઈ કામ કરી શકતા નથી, આપણે મહાન કાર્યો કરી શકતા નથી. સ્વામીજી કહે છે કે વીર યુવકો શ્રદ્ધા રાખો કે તમારા સૌનો જન્મ મહાન કાર્ય કરવા માટે છે. કેવા કાર્ય કરવા માટે? મહાન. હલકા કાર્ય કરવા માટે નહીં. આમાં સ્વામીજી એવું ક્યાં નથી કહેતા કે વીર રાજકારણીઓ, વીર ડોસાઓ, વીર ડોસી, એવું ક્યાં નથી કહેતા. ખાલી એમ જ કહે છે કે વીર યુવકો, યુવકોમાં બધા આવી ગયા, બહેનો ભાઈઓ. આજે આપણે દેશની વસ્તી 142 કરોડથી વધારે છે, એમાં 60 કરોડથી વધારે એવા વ્યક્તિઓ છે કે જેની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી હોય. તેમાં વીર યુવકો શું કામ કીધું? કારણ કે સ્વામીજીને વિશ્વાસ છે. સ્વામીજી એવું કીધું કે જે કાર્ય મેં અધૂરું રાખેલું છે એ આવનારી પેઢી પૂરું કરશે. તો એ કયું કાર્ય છે? તો સારા વિચારોને આખા ભારતમાં ફેલાવવાનું, શક્તિશાળી વિચારોને. કેવા વિચારોને? શક્તિશાળી વિચારોને. આપણે જયારે સવારે એકબીજાને મળીએ ત્યારે શું કહીએ? સીતારામ, જય શ્રી કૃષ્ણ, એવું તો કહીએ ને. પણ સ્વામીજી શું કહે છે કે આ બધું તો બરાબર છે, પણ તમે એક બીજી વસ્તુ પણ બોલો. શું કહે છે? અમૃતસ્ય પુત્ર. શું કહે છે? અમૃતસ્ય પુત્ર. અમૃતસ્ય પુત્ર એટલે એવું થાય કે તમે અમૃતના સંતાન છો, અક્ષય સ્વપ્ન અધિકારી છો, દિવ્ય છો, નિત્ય છો, ધન્ય છો. તમારી શ્રેષ્ઠ દુનિયામાં બીજું કોઈ છે નહીં. આવું આપણે દરરોજ વિચારવું પડશે અને કેવું પડશે. આવું વિચારશો અને બોલશો તો તમારા જીવનમાં શું આવશે? ચેતના આવશે. શું આવશે? ચેતના આવશે. આપણે બધા માયકાંગલા બની ગયા. શું કામ? એની પાછળનું કારણ છે કે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ નથી. આપણે 2 માણસો ભેગા મળીને કાંઈ મહાન કાર્ય કરી નથી શકતા. શું કામ? કારણ કે આપણી અંદર ગુલામી છે. અમેરિકા હું કામ મહાન છે? કારણ કે ત્યાં 10 જણા અલગ અલગ દિશામાં હાલવા વાળા હોય ને, તો એ બધા ભેગા મળીને કામ કરી શકે. અહીંયા તો 2 જણા ભેગા થયા હોય તો અંદર વાદળ ચાલુ કરી નાખે, એ તું આમ કેસ, હું આ બરાબર જ જવું છે. જેને જ્યાં જવું હોય ત્યાં પણ આપણે સારું કામ કરવાનું છે એવું દિમાગમાં હોવું જોઈએ. તો આ સંગઠન શક્તિનો સંપૂર્ણ અભાવ છે આપણા દેશમાં. એની મૂળનું કારણ શું છે? કારણ કે ઈર્ષા, વૃત્તિ, લોભ, લાલચ, આ બધું અંદર ગળી ગયું અંદરનું. એટલા માટે ભારત સરકારે નક્કી કર્યું 1990 સાલમાં કે આપણે વેલ્યુ એજ્યુકેશન એટલે મૂલ્યલક્ષી કેળવણી. જે મૂલ્ય છે આપણા એની તરફ આપણે પાછા વળવું પડશે, તો જ આપણે આગળ વધી શકીશું. સૌથી પહેલી વસ્તુ શું છે? આત્મશ્રદ્ધા. શું છે? આત્મશ્રદ્ધા. પોતાની જાત ઉપર વિશ્વાસ. તો એક વાર્તા કહું, સત્ય ઘટના, બરાબર, એનાથી તમને વધારે ખબર પડશે કે આત્મશ્રદ્ધા એટલે શું. કારણ કે કાર્યક્રમ પૂરો થઈ જાય, હમણાં કાર્યક્રમ પૂરો થઈ જાય પછી તમે બધા પાછા ભૂલી જશો, પણ વાર્તા કહીશ તમને આખી જિંદગી યાદ રહેશે. તે છોકરી હતી, એનો જન્મ થયો દક્ષિણ ભારતમાં. કઈ જગ્યાએ? દક્ષિણ ભારતમાં. દક્ષિણ ભારત એટલે કે સાઉથ ઇન્ડિયા. તો દક્ષિણ ભારતમાં એક દીકરીનો જન્મ થયો, શીગાંવ નામની જગ્યા. આપણે કેમ ભાવનગરની અંદર ભોજપુરા પાસે નેસડા ગામ છે, તેની જેમ શીગાંવ નામની જગ્યા છે મૈસૂર રાજ્યમાં, ઉત્તર કર્ણાટકમાં, જ્યાં એ દીકરીનો જન્મ થયો. એ રાજ્ય કર્ણાટક રાજ્ય છે, જ્યાં કન્નડ ભાષા, આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષા છે, બરાબર. તો એ દીકરી પહેલેથી જ ભણવામાં હોશિયાર અને 1-10 ધોરણ એને કઈ ભાષામાં પૂરું કર્યું? કન્નડ ભાષામાં. પછી 11-12 ધોરણ હતું એને અંગ્રેજી ભાષામાં પૂરું કર્યું. 1-10 ધોરણ જ્યારે એ છોકરી કન્નડ ભાષામાં ભણી ત્યારે એને જિંદગીમાં હોતી પહેલા પ્રેમ થયો કેની સાથે? કન્નડ ભાષા પૂછી. એને ખબર પડી કે આ જે ભાષા છે એની અંદર કેટલા બધા સાધુ સંતો, કવિઓ, લેખકો અને
મહાન લેખકો થઈ ગયા કે જેણે પુસ્તકો લખેલા છે. આજે પ્રેમ છે અને ભવિષ્યમાં કામ લાગે છે. અત્યારે હું 12મું ધોરણ પૂરું છું. ત્યારે એક દિવસ એના પપ્પાએ પૂછ્યું કે તારે શું ભણવું છે. ત્યારે એ છોકરી એવું કહે છે કે મારે એન્જિનિયર બનવું. શું બનવું છે? એન્જિનિયર બનવું છે. તો એના પપ્પા મજાક કરવા માંડ્યા કે શું મસ્તી કરો છો, તારે એન્જિનિયર બનવું છે? ત્યારે એન્જિનિયર બનવું, પણ ત્યાં તો બધી છોકરીઓ રહેશે. કોઈ છોકરા હશે જ્યાં? છોકરા રહેશે, છોકરીઓ કોઈ નહીં હોય. કારણ કે 1968ની સાલ હતી, બરાબર 1950માં એમનો દીકરીનો જન્મ જ હતો. 18 વર્ષ પછી જ્યારે કોલેજમાં આવે ત્યારે 1968નું સાલ હતું. એને કીધું કે જ્યાં બધા છોકરા રહેશે છોકરી કોઈ નહીં હોય. એને કીધું કે મારે તો એન્જિનિયર જ બનવું. શું બનવું છે? એન્જિનિયર જ બનવું છે. એના ઉપર કીધું કે આ નહીં માને. એના કાકા મામા પૂઈ પુઆ બધેને કીધું. એના બધે છોકરીને સમજવાની કોશિશ કરી કે તું ડૉક્ટર બની જા, નર્સ બની જા, પણ તું એન્જિનિયર ન બન. એને કીધું ગમે છે, મારે તો શું બનવું છે? એન્જિનિયર જ બનવું છે. અને પછી છેલ્લે એના ઉપર કે નહીં બને એટલે આચાર્ય ફોર્મ ભરે છે, એન્જિનિયરિંગનું એડમિશન મળી જાય છે. પછી આચાર્યને મળવા દે છે, તમારે સર કેમ આચાર્ય છે? તો આચાર્યને મળવા જાય તો આચાર્ય કહે છે કે અમે અમારી રીતે વ્યવસ્થા કરશું. પહેલો દિવસ હોય જ્યારે છોકરી વર્ગખંડની અંદર પગ મૂકે છે ત્યારે શું થાય છે? બધા છોકરા મશ્કરી કરવા માંડે, બધા કુડાડવા માંડે, કેટલા બધા પાછળથી ગાડી ઉભો લઈને કેટલા બધા કાગળના ડૂબતા નાખે. અને જેવી છોકરી બેસવા જાય તો ત્યાં પાણી ડોળી દે. આટલી છોકરી બેસી ન હોય કે પણ એ છોકરી એક પણ શબ્દ ન બોલી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, એક મહિના, બે મહિના, ત્રણ મહિના, એવી રીતે 12 મહિના પસાર થયા. એક વર્ષ પસાર થયું. એક વર્ષ પછી જ્યારે પરિણામ આવ્યું, પરિણામ આવ્યું તો આખી યુનિવર્સિટીમાં એ છોકરીનો પહેલો નંબર. કોલેજમાં નહીં, આ તો તમારી એક શાળા થઈ, પણ જે બ્લોક હોય, બરાબર ક્લસ્ટર હોય, તમારું BRC હોય, બ્લોક રિસોર્સ સેન્ટર, એમાં કેટલી બધી શાળા આવતી હોય. તો એની જેમ યુનિવર્સિટીમાં કેટલી બધી શાળા હોય, પહોંચી વધારે કોલેજો હોય, તેમાં એ દીકરીનો સૌથી પહેલો નંબર આવ્યો. અને જ્યારે એ છોકરીએ જ્યારે દરવાજાની અંદર પગ બેઠ્યો ત્યારે બધા છોકરાએ એને સલામ કરી કે અમે તને ગમે એટલી હેરાન કરી, બરાબર મશ્કરી કરી, મજાક કરી, ઠેકડી ઉડાડી, પણ તને તારી જાત ઉપર 100% વિશ્વાસ હતો. હું હતું 100% વિશ્વાસ હતો અને તું હિંમત ન હારી ગઈ. અને આજે હિંમત કહેવાય ને શું કહેવાય? આત્મશ્રદ્ધા. શું કહેવાય? આત્મશ્રદ્ધા. ખાલી આ બે જ્ઞાત ન અટક્યા, પણ પછી તો એને માસ્ટર ડિગ્રી પૂરું કર્યું IISc બેંગ્લોરમાં. IISc બેંગ્લોરની સ્થાપના છે, એમાં સ્વામી વિવેકાનંદનો મુખ્ય ફાળો છે. તો આપણી પાસે સમય ઓછો છે એટલે આપણે એમાં નહીં જઈએ. અને પછી એમના લગ્ન થયા. 26 વર્ષની ઉંમરે એક દિવસ એના જે પતિ છે એની પાસે આવે છે, કહે છે કે મેં આજે નોકરી મૂકી દીધી. તો એ છોકરી કહે છે કે કાંઈ વાંધો નહીં, ભલે આપણી થાળીમાં એક રોટલી આપણે શાંતિથી ખાશું, બરાબર આપણે કાંઈ લાલતું નથી બનવું. એનો પતિ કહે છે કે મારે કંપની ખોલવી છે. શું ખોલવું છે? કંપની ખોલવી છે. અને કંપની ખોલવી માટે પૈસા જોઈએ. એની પત્નીએ પૂછ્યું કે તમે શું કરશો? તેણે કીધું લોન લેશું. ત્યારે એની પત્ની ના પડે કે ના, આપણે લોન લેવાની જરૂર નથી. છોકરીઓનો સ્વભાવ હોય, 1-1 રૂપિયો બચાવે. એને 10,250 રૂપિયા બચાવે, એમાંથી 10,000 રૂપિયા પોતાના પતિને આપ્યા. એમાંથી કંપનીની શરૂઆત કરી. એ કંપની અત્યારે દુનિયાના 70થી વધારે દેશોમાં કામ કરે છે. 380,000થી વધારે માણસો ખાલી ભારતમાં કામ કરે છે. કેટલા? તો એ જે શરૂઆત કરી હતી આજે સક્સેસફુલ છે. વન ઓફ ધ ટોપ ફર્સ્ટ IT કંપનીઝ ઇન ધ ઇન્ડિયા, બરાબર ભારત દેશની અંદર જે ટોપ IT કંપનીઝ છે એમાં નામ છે એનું. ખાલી એટલું જ નહીં, 1996ની અંદર એક ફાઉન્ડેશનની સ્થાપના કરી અને છેલ્લા 27 વર્ષોની અંદર ભારત દેશની અંદર 16 જેટલી મોટી આપત્તિ આવેલી છે, એમાં એને મદદ કરી છે. ભૂકંપ હોય, પૂર હોય, શાળા પડી ગઈ હોય, વર્ગખંડ ન હોય, બરાબર બહેનો માટે શૌચાલય ન હોય, તો આ બધાની વ્યવસ્થા કરેલી છે. ખાલી એટલું જ નહીં, 60,000 પુસ્તકાલયો ખોલ્યા. કેટલા? 60,000. 60,000 એટલે બહુ મોટો આંકડો કહેવાય. આપણે આખા ભાવનગર જિલ્લામાં 962 શાળા છે. કેટલી? આખા ભાવનગર જિલ્લામાં સર એકદમ 600-700 ગામડા છે. તો તમારા નેસડા ગામમાં તો 3 શાળા છે, બરાબર? એક કુમાર, એક કન્યા, એક માધ્યમિક શાળા. તો એવી રીતે ટોટલ ગણો ને તો આખા ભાવનગર જિલ્લામાં જ 962 શાળા છે. એવી રીતે એ બેને 60,000 પુસ્તકાલય ખોલ્યા. કેટલા? 60,000 એટલે બહુ મોટો આંકડો કહેવાય. અને એ બધીની અંદર પછી બધી વ્યવસ્થા કરી અને આ બધી વ્યવસ્થા કરી. બેનનું નામ છે સુધામૂર્તિ. શું નામ છે? સુધામૂર્તિ. 2006ની સાલમાં ભારત સરકારે એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો. કેવો એવોર્ડ આપ્યો? પદ્મશ્રી. પદ્મશ્રી આપણા દેશનો સૌથી 4થો મોટો એવોર્ડ છે. પછી 3રો મોટો એવોર્ડ છે પદ્મભૂષણ. 2જો સૌથી મોટો એવોર્ડ છે પદ્મવિભૂષણ. અને સૌથી છેલ્લે આવે છે ભારત રત્ન. ભારત રત્ન એટલે સૌથી ઊંચામાં ઊંચું સન્માન. તો 4થો સૌથી મોટામાં મોટું સન્માન મળ્યું પદ્મશ્રી, બરાબર? જેવી રીતે આ ભાઈ છે, બરાબર, એમના પપ્પા હતા. એ રિલે રેસ હતી 4x100, બરાબર 400 મીટરની રિલે રેસ, તેમાં જીતી જતા. તો એને ડાયટ એટલે કે જિલ્લા કક્ષાનું ઇનામ મળ્યું. ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર એજ્યુકેશન ટ્રેનિંગ, બરાબર, જિલ્લા કક્ષાનું પ્રશિક્ષણ કેન્દ્ર. તો જ્યાં છે ત્યાંથી એને ઇનામ મળ્યું જિલ્લા કક્ષાએ. તો આખા ભારત દેશમાં જો મહાન કાર્ય કરો તો ભારત સરકારે ઇનામ આપે.
તો ચોથું મોટું ઇનામ છે પદ્મશ્રી, ત્રીજું સૌથી મોટું ઇનામ છે પદ્મભૂષણ. તો 2023 ની સાલમાં આ સાલમાં એ બેનને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો, જે છોકરીએ 1950 ની સાલમાં શરૂઆત કરી. અત્યારે તો એ બેન દાદી થઈ ગયા 73 વર્ષના, બરાબર. પણ આ બધું કર્યું શું કામ, એની પાછળનું કારણ છે, આ બધી ઘટના કઈ રીતે બની, કારણ કે એ દીકરીને પોતાની પર વિશ્વાસ હતો. શું હતો? એને આખો ભારત દેશનો ઇતિહાસ બદલી નાખ્યો, જે સ્ત્રીઓને કમજોર સમજવામાં આવતી, બરાબર, અને કાંઈ ન કરી શકે એવું સમજવામાં આવતી, આજે એણે સ્ત્રીઓ માટે એક આખો હાઈવે એટલે કે મહાન રસ્તો તૈયાર કર્યો, જેની ઉપર ચાલીને કરોડો સ્ત્રીઓ પોતાનું જીવન અને ધોરણ ઊંચું લાવી શકે છે. તો ખાલી એટલું જ નહીં પણ એણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, 30 જેટલા પુસ્તકો લખેલા છે, જે ભારત દેશની 29 થી 30 મુખ્ય ભાષા છે એની અંદર છપાયેલા છે, અને ભારત દેશના 200 જેટલા મુખ્ય ન્યૂઝપેપર છે એમાં પણ એના લેખ આવે છે. સ્વરાજ સમાચાર, ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ઇન્ડિયા ટાઈમ્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, ધ હિન્દુ. કહેવાનો મતલબ એમ છે કે જો તમને તમારી જાત ઉપર શ્રદ્ધા હોય, શું હોય, જો તમને તમારી જાત ઉપર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો તમે ઇતિહાસ બદલી શકો. તો શું બદલી શકો? ઇતિહાસ બદલી શકો. એટલે હોતી પહેલા પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની શેની જરૂરિયાત છે? સ્વામીજી કહે છે કે જૂના ધર્મ એ કેવું છે, જેને પ્રભુમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. નવો ધર્મ કહે છે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. એટલે સૌથી પહેલી જરૂરિયાત શેની છે? આત્મશ્રદ્ધાની. શેની જરૂરિયાત છે? આત્મશ્રદ્ધા. તો અત્યારે તમે જીવનમાં આગળ વધી શકશો. તમને ભગવાન ઉપર વિશ્વાસ હોય કે નહીં એ પછીની વાત છે, તમને તમારી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. તમારે અત્યારે તમે બધા વિદ્યાર્થી છો, તમારે ગણિત વિજ્ઞાનમાં ઓછા માર્ક આવે, સમાજ વિદ્યામાં ઓછા માર્ક આવે, કાં હિન્દી ગુજરાતી કે સંસ્કૃતમાં ઓછા માર્ક આવે, એટલે શિક્ષક તમને તરફ થઈ જાય, ત્યાં તમને વિષય પ્રત્યે નફરત થઈ જાય. ભાઈ ચોપડીને તમે ઘા કરી દો, આ સાહેબ તો આખોથી માર માર કરતા હોય, ખીજાતા હોય, આ ચોપડી કદી ભણવી નથી, એનાથી તમે પ્રગતિ નહીં કરી શકો. હોતી પેલા ઓછા માર્ક આવે શિક્ષક થઈ જાય તો એને પોઝિટિવ વેમાં લેવાનું. આ કાંઈ વાંધો નહીં, શિક્ષક આ વખતે કામ કીધા ને, કારણ કે મારા માર્ક ઓછા આવ્યા. જો મારા માર્ક વધારે આવશે, બરાબર, ગુણ વધારે આવશે, તો શિક્ષક મને ખીજાશે નહીં, તો મારે કોશિશ કરવી જોઈએ વધારે ગુણ કઈ રીતે આવે એની માટે, બરાબર. પણ નાસી પાસ થવાનું નથી, એને પોઝિટિવ લેવાનું છે કે આ કાંઈ વાંધો નહીં. આ વખતે શિક્ષકે કીધું, આવતી વખતે ગમ નહીં સાહેબ હોય, આચાર્યને પણ બોકો નહીં આપું, એ મને કાંઈ કહી દે, હું દિન રાત મહેનત કરીશ અને આગળ આવીશ, બરાબર. તો એ કેનાથી શક્ય બને? આત્મશ્રદ્ધાથી. કેનાથી શક્ય બને? આત્મશ્રદ્ધાથી. પોતાની જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બીજી વસ્તુ છે નિર્ભયતા. શું છે? નિર્ભયતા. નિર્ભયતા એટલે કોઈ પણ બાબતથી ડરવાનું નહીં. જ્યારે તમે જીવનમાં ડરો છો ત્યારે તમે જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. એટલે સ્વામીજી કહે છે કે જીવનમાં જો પ્રગતિ કરવી હોય, ફટાફટ આગળ વધવું હોય, તો ડરવાનું નહીં. આપણે બધા હું કહું કે ડરવાનું એટલે બધા દાદાગીરી કરે, હાલે હેઠો વહી જાય, એવી દાદાગીરી નહીં, બરાબર. એ તો બધા કાયર માણસો કરે. શક્તિશાળી માણસો કોઈને દબાવવાની પણ કોશિશ કરતા નથી, પણ એ જે જિંદગી જીવે છે એ મહાન રીતે જીવે છે, બરાબર. તો સ્વામીજીના જીવનમાંથી તો આપણે ઉદાહરણ લઈએ. સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863 દિવસે થયેલો. એ દિવસે મકર સંક્રાંતિ હતી. થોડાક દિવસમાં મકર સંક્રાંતિ આવશે, બરાબર. સ્વામીજીની જન્મ જયંતિ પણ આવશે. આ કાર્યક્રમ થયો એટલે તમારામાંથી જે કોઈ એકાદ બે બાળકોને યાદ રહે ઉજવવાની કોશિશ કરજો, બરાબર, જેથી કરીને તમને યાદ રહે, તમને એ પુસ્તકો મળશે એ પણ વાંચીને તમે પ્રસંગો કહી શકો. લાઇબ્રેરી સેટ પણ બોલશે, એમાંથી મોટા પુસ્તકો વાંચીને કહી શકો. તો સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863 દિવસે થયેલો. એ દિવસે મકર સંક્રાંતિ હતી. દર 100 વર્ષે મકર સંક્રાંતિ એક દિવસ પાછળ જાય. ત્યારે 19મી સદી હતી, 20મી સદીમાં 13 જાન્યુઆરી આપણે મકર સંક્રાંતિ ઉજવતા. અત્યારે 21મી સદી, તો આપણે 14 જાન્યુઆરી ઉજવીએ છીએ. તો સવારે 6 વાગ્યામાં 6 મિનિટ થોડીક મિનિટની વાર હતી ત્યારે સ્વામીજીનો જન્મ થયો. જ્યારે સ્વામીજી અમેરિકામાં હતા, બરાબર, ત્યારે ત્યાં ભગિની મંડળ હતું. શું હતું? ભગિની મંડળ એટલે કે સિસ્ટર્સ ક્લબ હતું. એણે સ્વામીજીને વિનંતી કરી કે હે સ્વામીજી, તમે એટલા મહાન વ્યક્તિ છો, તો તમે તમારી મા વિશે થોડુંક બોલો. ત્યારે સ્વામીજી ત્યાં ભગિની મંડળ આગળ ઊભા થયા, સિસ્ટર્સ ક્લબ આગળ. ત્યાં સિસ્ટર્સ ક્લબમાં 7-8 હજાર બહેનો હતા. એની આગળ જે સ્વામીજીએ ભાષણ આપ્યું, વક્તવ્ય આપ્યું, એમાં કીધું કે ધન્ય છે મારી માતા, કારણ કે એને કેટલા બધા વર્ષો સુધી તપ તપસ્યા, જાગરણ, વ્રત, ઉપવાસ કર્યા, અને કેટલા બધા દિવસો એવા જોયેલા છે, મેં મારી માને જોયેલા છે મારી આંખે, કે એને છેલ્લે જમવાનું પણ ન પડે, કારણ કે એ બધાને જમાડે પછી જમતા. તો કેટલી વાર મેં મારી આંખે જોયેલું છે કે મારા મમ્મીને છેલ્લે જમવાનું કાંઈ ન પડે. તો સ્વામીજી કહે છે કે મારા જન્મ માટે મારા મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી તપ તપસ્યા કર્યા, જાગરણ કર્યા, વ્રત કર્યા, અને મારું મમ્મી છે શિવ ભગવાનના ઉપાસક હતા, જે કાશીમાં વીરેશ્વર મહાદેવ છે ત્યાં એના પૂજ છે એ પૂજા કરતા, અને મારું મમ્મી છે કલકત્તામાં પૂજા કરતા. કેટલા બધા વર્ષો પછી મારો જન્મ થયો. એટલે સ્વામીજી કહે છે કે મને ગર્વ છે કઈ બાબત ઉપર, કે હું આર્યપુત્ર છું. શું છે? આર્યપુત્ર. સ્વામીજી કહે છે કે ભારત દેશની બધી દીકરીઓ છે
મહિલાઓ છે, કેટલા બધા કરોડો વર્ષોથી વ્રત કરે છે, બરાબર. કુલ કાજળીનું વ્રત, જીવંતિકા વ્રત, પછી વ્રતથી પૂનમ ગઈકાલે ગઈ, બરાબર. એવા કેટલા બધા વ્રત બહેનો કરતા હોય, પણ એની પાછળનું કારણ શું છે કે જ્યારે એ દીકરીના લગ્ન થાય તો એના પેટ પરથી જે બાળકનો જન્મ થાય ને કેવું હોય, મહાન હોય, કેવું હોય, મહાન હોય, એ કાંઈ માયકાંગલું ન હોય, સમજાણું. એટલે સ્વામીજી કહે છે કે મારા જન્મ પાછળ મારા મમ્મીએ કેટલા બધા વર્ષો સુધી ત્યાગ તપસ્યા કરેલા, એની પછી મારો જન્મ થયો. એટલે હું કેવું શું છું, આર્યપુત્ર. શું છું? આર્યપુત્ર. ભારત દેશનું બીજું નામ શું છે? આર્યાવર્ત. શું નામ છે? આર્યાવર્ત. એની પાછળનું કારણ શું? કારણ કે અહીંયા કરોડો વર્ષોથી, હમણાંથી નહીં, કરોડો વર્ષોથી અહીંની જે બહેનો છે, મહિલાઓ છે, એ બધા વ્રત કરે છે. એને કારણે એમના પેટ પરથી જે બાળકનો જન્મ થાય એ કેવું હોય? મહાન હોય. કેવું હોય? મહાન, હલકું ન હોય. એની પાછળ એટલે અહીંયા જે કોઈ પણ છોકરો હોય એને આર્યપુત્ર કહેવાય, અને કોઈ પણ દીકરી હોય એને આર્યપુત્રી કહેવાય. શું કહેવાય? બરાબર. એટલા માટે આજે તમને ખબર પડી છે કે ભારત દેશનું બીજું નામ શું છે? આર્યાવર્ત. શું નામ છે? આર્યાવર્ત. તો સ્વામીજી જ્યાં ભગિની મંડળ હતું એની સામે કીધું કે ગર્વ છે મને મારી જાત ઉપર, હું એવા દેશમાંથી આવું છું કે જેણે કરોડો વર્ષોથી, બરાબર, બધા ધર્મના અનુયાયીઓને સાચવેલા છે. જ્યારે યહૂદીઓ ઉપર હુમલો થયો ત્યારે એ લોકો ભારતમાં આવ્યા, જ્યારે મુસ્લિમ ધર્મનો ઉદય થયો ત્યારે મુસ્લિમો પણ ભારતમાં આવ્યા, જ્યારે ખ્રિસ્તીઓ પોતાના પૈગંબરનો, બરાબર, ઈસુ ખ્રિસ્તનો સંદેશો લઈને આવ્યા ત્યારે પણ એ લોકો ભારતમાં આવ્યા. તો મને મારા દેશ પર ગર્વ છે, તમે વિચાર કરજો આ ક્યારની વાત છે, જ્યારે આપણે અંગ્રેજોને જોઈને ડરી જતા, ભાગી જતા, હંતાઈ જતા રૂમની અંદર, આ એ સમયની વાત છે. એ સમયે સ્વામીજી તમે તમારા ભાઈબંધના ઘરે, તમારા દુશ્મનના ઘરે જઈને એમ કહી શકો કે હું મહાન વ્યક્તિ છું, તો તમારા દુશ્મન તમને લાફો મારશે. એ સમયે આજથી 150 વર્ષ પહેલાંની ઘટના છે, જ્યારે આપણા માણસોને કાંઈ શક્તિ જ નહોતી રહી, ત્યારે સ્વામીજી જે અંગ્રેજો જેને 250 વર્ષ આપણા દેશ ઉપર રાજ કર્યું એના દેશમાં જઈને પણ કહે છે કે ગર્વ છે મને મારા ભારત દેશ ઉપર, બરાબર. દુશ્મનનો દેશ હતો જે લોકો આપણી ઉપર રાજ કરતા, ત્યાં પણ જઈને કીધું અને અમેરિકામાં પણ જઈને કીધું. એની પણ કારણ શું છે? એક તો આત્મશુદ્ધ અને નિર્ભયતા, કોઈ પણ બાબતથી ડરવાનું નહીં. તો સ્વામીજીનો જન્મ 12 જાન્યુઆરી 1863 દિવસે થયો. સ્વામીજીની જન્મ જયંતિને ભારત સરકાર કઈ રીતે ઉજવે છે? ભારત દેશમાં યુવા દિવસ તરીકે ઉજવે. કઈ રીતે? યુવા દિવસ. તમને એવું થતું છે કે યુવા દિવસ કઈ રીતે? તો આશરે કીધું કે સ્વામીજી હતા એ સાવ નાની ઉંમરમાં એનો દેહ વિલય કર્યો, બરાબર, મહાસમાધિ લીધી. તો સ્વામીજી કેટલા વર્ષ જીવ્યા કોઈ કહેશે? કોઈ કઈ વાંચ્યું હોય પાછળ ભાઈઓમાંથી, સ્વામીજી કેટલા વર્ષ જીવ્યા કોઈ કહેશે? અંદાજ કેટલા? 40 વર્ષ પણ પૂરા નહીં, 39 વર્ષ 5 મહિના અને 24 દિવસ, બરાબર. સાવ અલ્પ જીવન. તમે બધા ગામડામાં રહેશો, ગામડામાં તમે રાતે તારા જોવો, તારા દેખાય તમને? એમાં કોઈ ખરતો તારો જોયેલો? ખરતો ખરતો, કારણ કે એ તો પોલ્યુશન હોય એટલે તમને ખરતો તારો દેખાય ને? ખરતો તારો દેખાય તો કેટલી સેકન્ડ માટે ખરી? 1-2 સેકન્ડ માટે કે 1-2 કલાક માટે? 1-2 સેકન્ડ ને. હજી આમ તમે જો ત્યાં ખરી જાય ને તારો. તો સ્વામીજીએ પણ એટલી વીજળી ગતિથી કાર્ય કરેલું. કેટલી વીજળી ગતિથી? એ સમયે અહીંથી તમે પત્ર લખો ને ત્યારે 4 મહિને અમેરિકા ભોગતો, યુરોપ ભોગતો. ત્યારે મોબાઈલ નહોતા, વોટ્સએપ નહોતા, ફેસબુક નહોતું, કેમેરા નહોતા, કાંઈ નહોતા, બરાબર. જૂના ઇસ્ટમેન કલરના કેમેરા હતા, એમાં સ્વામીજીના આજે બધા ફોટા છે એની અંદર પાડેલા છે. તો એ સમયે સ્વામીજીએ વીજળી ગતિથી કાર્ય કર્યું. અહીંથી જ્યારે સ્વામીજી ગયા હતા, બરાબર, 29 વર્ષની ઉંમરે, ત્યારે સ્વામીજી પોતાના પગ ઉપર ચાલતા જતા. સ્વામીજીએ 4 વર્ષ ભયંકર સંઘર્ષ કર્યો, ભયંકર. એમને જ્યાં રહેવા માટે ઘરે નહોતું મળ્યું ત્યારે રેલવેના ડબ્બામાં એ સૂતા હતા, ભયંકર ઠંડી હતી, એમની પાસે કપડાં પણ નહોતા. આજે સ્વામીજીની જન્મજયંતિ દુનિયાના બધા દેશો ઉજવે છે, ઇવન મુસ્લિમ દેશો પણ ઉજવે છે. તમે વિચાર કરો, મુસ્લિમ દેશો પણ સ્વામીજીની જન્મજયંતિ હું કામ ઉજવતા છે? હું એની પાસે કરોડપતિ હતા, એના ખિસ્સામાં તો 1 રૂપિયો નહોતો, એની પાસે હું હતું તેજસ્વી વિચારો હતા. કેવા હતા? તેજસ્વી વિચારો હતા. અને આજે દુનિયાને કેની જરૂર છે? તેજસ્વી વિચારોની. આજે બધા માણસોનું માનસિક પતન એટલું ઝડપથી થાય છે, એવા સમયે કોની જરૂર છે? તેજસ્વી વિચારોની. તો સ્વામીજી કાંઈ કરોડપતિ નહોતા, એની પાસે તો ખાલી જે વસ્ત્ર પહેર્યા હતા, એક કોપેલ હતું ને કમંડલ હતું, એ જ લઈને આખું ભારતમાં પરિભ્રમણ કર્યું, અને એ જ લઈને સ્વામીજી અમેરિકા પણ ગયેલા. તો સ્વામીજી કહે છે કે જીવનમાં કોઈ પણ બાબતથી ડરવાનું નહીં, નિર્ભય બનો, વ્રત. તો સ્વામીજીનું નાનપણનું નામ છે નરેન્દ્ર, એના પિતાનું નામ છે વિશ્વનાથ દત્ત, એના માતાનું નામ છે ભુવનેશ્વરી દેવી. એના પિતા છે એ બહુ મોટા વકીલ હતા, આખા ભારતમાં એનું નામ હતું. બહુ મોટો કેસ લડવાનો હોય ત્યારે એના પિતાને બોલાવતા. એના મમ્મી હતા એનું નામ ભુવનેશ્વરી દેવી. એના મમ્મીએ કોઈ દિવસ એના બાળકને ડરાવવાની કોશિશ ન કરેલી. સ્વામીજી કહે છે કે 7 વર્ષની ઉંમર હતી મારી, બરાબર, ત્યાં સુધીમાં તો મને મહાભારત રામાયણ આખું મોટે યાદ રહી ગયું હતું. શું કામ? કારણ કે મારી મમ્મી જ્યારે પણ સમય મળે ત્યારે મને મહાભારત રામાયણની કથા કહેતા, બરાબર. કોઈ દિવસ કોઈ દિવસ ડરાવવાની વાત ન કરતા, ભૂતની નહીં વાત ન કરતા. તો
તો સ્વામીજી હતા નરેન્દ્રનાથ, એ એકવાર ઝાડવા ઉપર હિંચકા ખાતા હતા, ઝાડવા ઉપર હિંચકા ખાતા હતા ત્યારે બાજુમાંથી એક દાદા આવ્યા અને દાદાએ કીધું કે એ નરેન્દ્ર હેઠો ઉતરી જાય, ઝાડવા ઉપર ભૂત રહે છે. શું રહે છે? ભૂત. નરેન્દ્ર તો હેઠા ઉતરી ગયા. નરેન્દ્રને એના મમ્મીએ ભુવનેશ્વરી દેવી જીવનમાં બધી ભૂતની વાર્તા ન કીધેલી, એને તો મહાભારત રામાયણની વાર્તા કીધેલી, એટલે નરેન્દ્ર તો નવાઈ લાગી. ભૂત ભૂત બોલી કેવું હોય? એના દાદાને પ્રશ્ન પૂછ્યા, ભૂત ભૂત ક્યાં રહે છે, ભૂત કેવા કપડાં પહેરે છે, ભૂત શું ખાય છે, મારે મળવું છે, મળાવો. તો ઓલા દાદા નરેન્દ્ર ને દાદા આવ્યા તો દાદા ડરી ગયા કે આને ક્યાં ખૂબ કીધું. દાદા ભાગી ગયા. દાદા જેવા ભાગી ગયા એટલે નરેન્દ્ર ઝાડવા ઉપર ચડી ગયા, નીચકા ખાવા માંડ્યા. તેના બધા ભાઈ 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 બંધ હતા ને હરિની, એ બધા નરેન્દ્ર કે એ નરેન્દ્ર હેઠો ઉતરી જાય, ઝાડવા ઉપર ભૂત છે. ત્યારે નરેન્દ્રએ કીધું કે આ ઝાડવા ઉપર આવ નાનો હતો ત્યારથી હિંચકા ખાવ છું, આજ સુધી મેં કાંઈ જોયું નથી. સ્વામીજી કહે છે કે કોક તમને કહે બરાબર, તમારા મા બાપ ભાઈ બહેન મિત્ર વાલી બહેનપણી બરાબર શિક્ષક, એટલે માની નો ચકાસો. શું કરો? ચકાસો. તમે જ્યાં સુધી તમારી આંખથી જોવો નહીં ત્યાં સુધી માનો નહીં. અત્યારે બપોરના 12 વાગ્યા છે બરાબર, ભયંકર તડકો છે બરાબર, અને તમે બધા બેઠા છો, તમે બધા મને જોઈ શકો છો. પણ અત્યારે આની જગ્યાએ હું તમને રાતે 12 વાગે લાવું અને ખાલી જો અત્યારે ઝાડવાનો અવાજ થાય છે, આવો ઝાડવાનો અવાજ થાય ને તો તમે જો ભૂત થાય છે, કાંઈ ન થતું હોય, ખાલી ઝાડવું ચાલતું હોય સમજણું. પણ આપણે બધા આટલા બધા ડરી ગયેલા છીએ કે કાંઈ પણ નાનો અમતો અવાજ થાય તો આપણે ડરી જઈએ. એટલે સ્વામીજીએ કીધું કે ડરવાનું નહીં, જીવનમાં જ્યારે તમે ડરી ગયા ત્યારે તમે પ્રગતિ કરી શકતા નથી. તો આ થઈ બીજી વસ્તુ. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશુદ્ધતા. બીજી વસ્તુ નિર્ભયતા. સ્વામીજી ફરતા ફરતા કાશ્મીરમાં હતા, હજી એક બે પ્રસંગો એટલે તમને યાદ રહેશે. સ્વામીજી પરિભ્રમણ કરતા કરતા કાશ્મીરમાં પહોંચ્યા. કાશ્મીરમાં પહોંચ્યા ત્યારે સ્વામીજીને કાર્ય આપેલું રામકૃષ્ણદેવ, સ્વામીજીના ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ બરાબર, 18-19 વર્ષની ઉંમર હતી ત્યારે સ્વામીજીનો એની સાથે મુલાકાત થઈ હતી. અને રામકૃષ્ણદેવે એને કાર્ય આપ્યું કે ભારત દેશનો ઉત્કર્ષ કર્યો, ભારત દેશ અત્યારે માયકાંગલો બની ગયો છે, અત્યારે કોઈને પોતાની ઉપર વિશ્વાસ નથી, ભયંકર ગરીબી છે, કોઈની પાસે ખાવા માટે જમવાનું પણ નથી બરાબર, આટલા બધા ભૂખભરાની વચ્ચે તારે કામ કરવાનું છે અને ભારત દેશને આગળ લાવવાનું છે. સ્વામીજી તો નીકળી પડ્યા દંડ અને કમંડલું લઈને આખા ભારતમાં પરિભ્રમણ કરવા, ક્યારેક રાજાને મળે, ક્યારેક રંકને મળે, ક્યારેક ગરીબની ઝૂંપડીમાં રોકાઈ જાય, ક્યારેક રોડ ઉપર એ હોઈ જાય બરાબર. સ્વામીજીએ જીવનમાં કોઈ દિવસ કાઢ તડકોની કાંઈ ચિંતા ન કરી, પણ આખા ભારતનું પરિભ્રમણ કરીને જ્યારે કાશ્મીરમાં પહોંચ્યા એટલા બધા દિવસ સુધી ખાવાનું નહોતું મળ્યું અને એને ભયંકર ભૂખ લાગી હતી, પીવાનું પાણી પણ નહોતું મળ્યું. તો આવું જંગલનો વિસ્તાર હતો, આવું એક ઝાડવું હતું જ્યાં સ્વામીજી ટેકો દઈને બેસી ગયા. સ્વામીજીએ જોયું કે સામેથી એક વાઘ આવે છે, વાઘ આવે છે. તો સ્વામીજીએ પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે મને જે ભારત દેશને આગળ લાવવાનું કાર્ય આપેલું છે એ મને નથી લાગતું, કારણ કે ભારત દેશમાં કોઈ કામ કરવા તૈયાર જ નથી, તો આ વાઘે ભૂચ્યો છે, મને ભૂખ લાગી છે, આ વાઘ ભલે મને ખાઈ જતો. સ્વામીજી ત્યાં બેસી રહ્યા. થોડીક વારમાં વાઘ આવ્યો, વાઘ સ્વામીજીને સૂંઘીને નીકળી ગયો. એટલે આ ઘટના ઉપરથી ખબર પડે છે કે સ્વામીજી જીવનમાં કોઈ દિવસ ડરતા નહીં. હજી એક ઘટના છે, જ્યારે સ્વામીજી વારાણસીમાં હતા, વારાણસીમાં હતા ત્યારે શિર ભવાની માતાનું મંદિર હતું, એક બાજુ દિવાલ હતી, એક બાજુ તળાવ હતું, એક જ રસ્તો હતો મંદિરે જવાનો. તો દર્શન કરી લીધા પછી જ્યારે સ્વામીજી પાછા આવતા હતા ત્યારે ત્યાં આટલા મોટા વાંદરા આવે, કેટલા આટલા મોટા વાંદરા, તમે અમદાવાદ વડોદરા જાઓ તો આટલા નાના નાના વાંદરા, અયોધ્યા કે વારાણસી બાજુ આવે તો આટલા મોટા વાંદરા, કારણ કે જ્યાં રામ ભગવાન ને હનુમાનજી મહારાજ હોય પણ તમે હનુમાનજીના કોઈ મંદિરે ગયા છો તો જ્યાં અયોધ્યામાં રામ ભગવાન છે અને એના જે સેવક હતા મુખ્ય બરાબર, એના જે સૌથી મોટા ભક્ત હતા એ હનુમાનજી, ત્યાં આટલા મોટા વાંદરા આવે. તો સ્વામીજી હાલીને જતા હતા તો વાંદરા એની પાછળ પડ્યા બરાબર. વાંદરા પાછળ પડે ત્યારે શું કરવાની સ્વામીજીને ખબર નહોતી, સ્વામીજી કઈ ડરતા નહોતા પણ શું કરવું એ કઈ ખબર નથી. સ્વામીજી હાલવા માંડ્યા, સ્વામીજી હાલવા માંડ્યા તો વાંદરા એટલે ઝડપથી હાલવા માંડ્યા, વાંદરા ઝડપથી હાલવા માંડ્યા તો સ્વામીજી દોડવા માંડ્યા, સ્વામીજી દોડવા માંડ્યા તો વાંદરા દોડવા માંડ્યા બરાબર. આ બધું જોયું ને તો એક સાધુ હતા 80-90 વર્ષના મોટી ઉંમરના દાદા હતા, એ સાધુ હતા. એને કીધું કે ઉભા રહ્યો ને દુષ્ટોનો સામનો કરો, સ્ટોપ એન્ડ ફેસ ધ બ્રુટ્સ. એટલે સ્વામીજી ઉભા રહ્યા અને આવી રીતે અદબ વાળીને ઉભા રહ્યા અને બધે બધા વાંદરાની આંખમાં આંખ નાખીને જોયું તો બધે બધા વાંદરા થોડી વારમાં ગુમ થઈ ગયા. આ ઘટના ઉપરથી સ્વામીજી કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ભાગવાની કોશિશ ન કરો, એનો સામનો કરો. જો મુશ્કેલીથી ભાગવાની કોશિશ કરશો તો મુશ્કેલી તમારી પાછળ વધારે પડશે, પણ એનો જો સામનો કરશો તો થોડી વારમાં બધે જેમ વાંદરા ગાયબ થયા એમ મુશ્કેલી દૂર થઈ જશે. તો આ તે બીજી વસ્તુ. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશુદ્ધતા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. સ્વામીજી કહે છે કે એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે. શું છે? સારભૂત તત્વ એટલે મુખ્ય તત્વ છે. ઘણી વાર એવું થાય
હું પોતે શિક્ષક છું, જયારે હું નવો નવો શિક્ષક તરીકે લાગ્યો ને ત્યારે શિક્ષકો ને કેવું હોય, જયારે નવા નવા લાગે ને ત્યારે કોઈ ટોપન કરતો ત્યારે એના ફટાકડા લાફો ઈતી દેવો, એને એમ થાય કે હવે આને કઈ ભણવા રસ નથી. એમાં પાછળ જે બેઠા હોય ને એ બધા અવાજ જ કરતા અમદાણો, એને કઈ ભણવા રસ નહીં, કાગળ ડૂસા બનાવતા હોય ને પછી પ્લેન બનાવતી જુડાડતા હોય. તો જયારે હું નવો નવો શિક્ષક તરીકે લાગ્યો ને ત્યારે પાછળ બધા અવાજ કરતા ત્યારે એમને સીધો લાફો જ મારતો, પણ એ લોકો ભણવામાં રસ શું કામ નથી એ ત્યારે ખબર હતી નહીં. સ્વામીજીનું જીવન જેમ વાંચ્યું એમ ખબર પડી કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓ હોય છે એની પાસે શું નથી હોતું, એકાગ્રતા નથી હોતી. શું નથી હોતું? એકાગ્રતા. બે છોકરા કે બે છોકરી છે, એક છોકરો છે એનો ક્લાસમાં પહેલો નંબર આવે, બરાબર ભણવામાં પહેલો નંબર આવતો હોય, પણ બીજો છોકરો કે છોકરી છે એનો ક્લાસમાં છેલ્લો નંબર આવતો હોય, આવું શું કામ? શિક્ષક તો એક જ છે, બરાબર એક જ શિક્ષક છે, 30 વિદ્યાર્થીઓ છે, એકનો પહેલો નંબર આવે એકનો છેલ્લો નંબર આવે, એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ છે એકાગ્રતા. શું છે? એકાગ્રતા. જેનો પહેલો નંબર આવે છે એની પાસે એકાગ્રતા વધારે છે, જેનો છેલ્લો નંબર આવે છે એની પાસે એકાગ્રતા ઓછી છે. સ્વામીજી તો ત્યાં સુધી કહે છે કે અમીર માણસ અને ગરીબ માણસ છે, અમીર માણસ છે એની પાસે એકાગ્રતા વધારે છે, ગરીબ માણસ છે એની પાસે એકાગ્રતા ઓછી છે, બરાબર. સફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા વધારે છે, નિષ્ફળ વ્યક્તિ છે એની પાસે એકાગ્રતા ઓછી છે. તો સ્વામીજી કહે છે કે એકાગ્રતા જીવનનું સારભૂત તત્વ છે. તો એક આપણે પ્રયોગ કરીએ, તૈયાર બધા? હા કે ના? તો ટટ્ટાર બેસવાનો બધા. ત્રણ પ્રયોગ કરવાના છે, એક જ બેટમાં થઈ જશે, બરાબર. આમાં તમારે એક રૂપિયા જવા નથી. આ કાર્યક્રમ મફતમાં છે, બરાબર. અહીંથી જે માહિતી આપશે એ મફતમાં, અહીંથી પુસ્તક હશે એ મફતમાં, અહીં તમારે એક રૂપિયા જવા નથી. તો તમારો જમણો હાથ છે રાખો, તમારું ડાબું નાક આ બાજુ છે, બરાબર. તમારા ડાબા નાક પરથી કેટલા ભાઈઓને શ્વાસ આવે છે કેવાનું? તમારો ચહેરો આ બાજુ છે, તમારું ડાબું નાક આ બાજુ છે. તો તો ડાબા નાક પરથી કેટલા ભાઈઓને શ્વાસ આવે છે કેવાનું છે? ખાલી આ વાત રાખો એટલે તરત ખબર પડે, એક બે સેકન્ડમાં ખબર પડી જાય. કોઈ નહીં, હાલો કોઈ નહીં, હાલો હાથે છેલ્લે એક ભાઈ હાથ ઉંચો કીધો. હાલો હમણાં જ મેં કીધું કે ડરો નહીં, બધા એકબીજા મુજબ કે કોક હાથ ઉંચો કરે તો હું કરું, અહીં હોય ફાંસી નથી અટકાવી દેવાનું. એ બધા દિવસો હોય ગયા, હવે આનંદ કરો. સાંભળો બીજો પ્રયોગ, ફરીથી અહીંયા હાથ રાખો, ઠટ્ટાર બેસો. હવે તમારું જમણું નાક આ બાજુ છે, તમારો ચહેરો આ બધું છે, એટલે જમણા નાકમાંથી કેટલા ભાઈઓને શ્વાસ આવે છે? ઘણા બધાને. ખૂબ સરસ, હાથ હેઠળ. આ બીજો પ્રયોગ પૂરો. ત્રીજો પ્રયોગ, ફરીથી હાથ રાખો. બંને નાકમાંથી કેટલા ભાઈઓને શ્વાસ આવે છે? બંને નાકમાંથી. ખૂબ સરસ, હાથ હેઠળ રાખો. હવે ત્રણેયનો મતલબ શું છે એ તમને કહું. સૌથી પહેલો પ્રયોગ આપણે કર્યો કે તમારા ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય તમે બધા કુંભક પૂરક રેચક કરો છો ને. અહીંયા જેટલા પણ શિક્ષકો છે એ બધા કેટલા બધા વર્ષોથી અહીંયા સરે કીધું કે અહીંયા જે છોકરા બેઠા છે એના પપ્પાની ભણાવેલા એટલે કેટલા બધા વર્ષોથી નોકરી કરે, એ બધા બધા ડાયટમાં જતા હોય, એ બધા બીએડ બીટીસી પણ કરેલું હોય, એમએડી કરેલું હોય. તો બધા અહીંયા જે શિક્ષકો છે એને પ્રાણાયામ આવડતા હોય, કુંભક પૂરક રેચક તમને કરાવતો હોય પ્રાર્થના સભામાં. તો કુંભક પૂરક રેચક જે કરો છો પણ એ શું કામ કરો છો એ તમને આજે ખબર પડશે. તો જે સૌથી પહેલો પ્રયોગ કર્યો, આપણે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય, ડાબા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ એમ છે, સ્વામીજી એક પુસ્તક લખેલું છે રાજયોગ કરીને, બરાબર. રાજયોગમાં સ્વામીજી કહે છે, રાજયોગ જે આખું પુસ્તક લખેલું છે કેની ઉપર લખેલું છે? પતંજલિ યોગ સૂત્ર ઉપર. પતંજલિ યોગ સૂત્ર 2500 વર્ષ પહેલા લખેલું, 2500 યર્સ. એ જે પુસ્તકમાં જે ખામી હતી સ્વામીજીએ દૂર કરી અને સરળ ભાષામાં આખા ભારત દેશ માટે આપ્યું કે રાજયોગ એટલે શું? તો જયારે તમારે ડાબા નાકમાંથી શ્વાસ આવતો હોય ત્યારે તમારું શરીર શું હોય? થાકી ગયું હોય. શું હોય? થાકી ગયું હોય, બરાબર. અહીંયા તમે હાથ રાખો અને ડાબા નાક પરથી શ્વાસ આવતો એનો મતલબ તમારું શરીર થાકી ગયું હોય, કાં પછી તમારા શરીરને આરામની જરૂર છે. તો અત્યારે કોઈના શરીર નાકમાંથી ડાબા નાકમાંથી શ્વાસ નહોતો આવતો, ડાબા નસકોરોમાંથી શ્વાસ નહોતો, એનો મતલબ એમ છે કે તમારું શરીર અત્યારે કેવું છે? શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી. જમણા નાકમાંથી જે આપણે બીજો પ્રયોગ કર્યો, જમણા નાકમાંથી શ્વાસ આવતો એનો મતલબ એમ છે કે તમારું શરીર શક્તિશાળી છે. કેવું છે? શક્તિશાળી. અત્યારે બેસી નથી રહેવાનું. શિક્ષક કહે કે ડાકલો ગણો તો ગણવાનું છે, જ્યાં પેન ને નોટબુક આપે છે એની આરતી નથી ઉતારવાની, બરાબર. શિક્ષક કહે કે ડાકલો ગણો એટલે ત્યાંનું પણ ડાકલો ગણવાનો. શિક્ષક કહે કવિતા લખો તો લખવાની. શિક્ષક કહે કે દોડો તો દોડવાનું, બરાબર. કારણ કે તમે દોડશો, તમે કસરત કરશો, બરાબર. શરીરને મજબૂત પોડલો જોઈ લેશો, પોડલો ગામડા મારો પગ પડે તો હું થાય બગડે ને લાખો મારો તો હાથ બગડે
પગલો કેવો પોતો હોય ને, પણ આ દિવાલ છે, દિવાલ નો લાપો મારો શું થાય? વાગે ને આગળ. દિવાલ કેવી છે? કેવી છે? તો સ્વામીજી કહે છે કે આપણે કેવા બનવાનું છે? મજબૂત. કેવા બનવાનું છે? આપણને શેની જરૂર છે? લોખંડી માંસપેશીઓ અને પોલાદી જ્ઞાન તત્વોની. સ્વામીજી કહે છે કે આપણે આમાં મૃત્યુ ઉભો હોય તો આપણે ખડતર રૂજવાનું નથી. આપણે આટલા શક્તિશાળી બનવાનું નથી. શક્તિશાળી બનવા માટે શું કરવું પડે? લાડવા પેંડા ખાવા પડે. તો આત્મશ્રદ્ધા તો એવી જોઈએ કે ઘી ગોળ ખાવું પડે કે કસરત કરવી પડે. કસરત કરવી પડે એટલે વ્યાયામ નો પીરિયડ આવે, બરાબર. પીટી નો પીરિયડ આવે એટલે બે નો સાહેબ આ પગમાં દુખે, હાથમાં દુખે. આ બહુ એવું હોય તો વાત બરાબર છે, પણ આપણને તો હજી જે લોકો તડકો લાગતો હોય સર એ કીધું આગળ જાય જગ્યા જગ્યા ખાલી થાય જગ્યા ખાલી. તો સર કે દોડો એટલે દોડવાનું છે, બરાબર. આળસ કરવાની નથી. સ્વામીજી કહે છે કે આપણે મહાન કાર્ય કરવાના. કેવા કાર્ય કરવાના છે? હલકા કાર્ય કરવાના નથી. પણ મહાન કાર્ય ક્યારે થાય? જયારે તમારું શરીર કેવું હોય? શક્તિશાળી હોય. કેવું હોય? શક્તિશાળી. ડબલા શરીર થી કઈ કાર્ય થઈ શકે નહીં. એટલે શરીર ને શક્તિશાળી બનવું હોય તો શું કરવું પડે? કસરત કરવી પડે. એટલે એકાગ્રતા. જયારે ડાબા નાખવાથી શ્વાસ આવતો હોય, બરાબર, તમારું ડાબુ ના કાબજુ છે તો તમારું શરીર થાકી ગયું હોય, કા ભયંકર ભૂખ લાગી હોય. આપડા તમે વિજ્ઞાન ની ચોપડી છે આઠમા ધોરણમાં, એમાં ગ્લુકોઝ લખેલું હોય C6H12O6. તો આપણા શરીરમાં જે કાંઈ પણ એનર્જી છે, શક્તિ, એ ગ્લુકોઝના ફોર્મમાં છે. તમે જ્યારે દોડો છો ત્યારે તમારો શ્વાસ વધી જાય, કારણ કે શ્વાસ હોય એવું કરે ગ્લુકોઝને તોડી નાખે, એમાંથી શક્તિ અને ગરમી ઉત્પન્ન થાય. પણ જ્યારે આપણા શરીરમાં ખાંડ ઘટી જાય ત્યારે પણ ડાબા નાખવાથી શ્વાસ આવે. જમણા નાખવાથી શ્વાસ આવતો હોય ત્યારે આપણા શરીરમાં શક્તિ છે એનો ઉપયોગ કરવાનો છે. અને સ્વામીજી કહે છે કે ઇટ ઇઝ બેટર ટુ વિયર આઉટ ધેન રસ્ટ આઉટ. પડ્યા પડ્યા કટાઈ જવા કરતાં બીજાનું થોડું પણ ભલું કરીને કસાય મરવું વધારે સારું છે, બરાબર. આપણે બધા આયોજન આપણે થોડીક વારમાં કાર્યક્રમ પૂરો થઈ જશે 15-20 મિનિટમાં, બરાબર. પછી આવા કાર્યક્રમ ઘડીએ ઘડીએ નહીં થાય. તો સ્વામીજી કહે છે કે આપણા ભારત દેશમાં સૌથી મોટા મોટો રોગ શું છે ખબર? અત્યારે ભારત દેશમાં સૌથી મોટા મોટો રોગ છે કે કોઈને કામ કરવું નથી, બધાને રાતોરાત કરોડપતિ થઈ જવું છે. અને તે કરોડપતિ થઈને હું કરવાનું છે કોઈને ખબર નથી. બધાને કરોડપતિ થઈ જવું થાય, પણ આ કરોડપતિ છે ભાઈ શું કરવાનું છે? કાંઈ પૈસા શું કરવાનું કોઈ ખબર નથી. હવે ભારત દેશમાં કેવું થઈ ગયું છે? હવે માણસો આટલા બધા મરવા મંડ્યા છે, બરાબર. એવા માણસો મરે છે કે જે કરોડપતિ હોય, પછી બધા પૈસા એમના પડ્યા. હમણાં એક ભાઈ ગુજરી ગયા, એમ કેટલા પૈસા હતા ખબર? 44,000 કરોડ રૂપિયા હતા. કેટલા? એને આખી જિંદગી એટલા પૈસા ભેગા કર્યા, એનું શું કરવાનું એને ખબર જ નથી. બધાને એમ છે કે હું કરોડપતિ થઈ જાઉં, શું કરવાનું? એટલે સ્વામીજી કહે કે આ બધો રોગ છે. આપણે એટલા બધા રોગી થઈ ગયા છીએ કે આપણે શું કરવાનું છે આપણને ખબર જ નથી. પણ સ્વામીજી તમને રસ્તો દેખાડે છે. સ્વામીજી જયારે અમેરિકામાં હતા, બરાબર, તો દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ, બરાબર, દુનિયાના સૌથી જે ધનાઢ્ય વ્યક્તિ હતા એ ન્યા હતા. એને આખો જ એક જ વિચાર, હું મરી જાઉં. શું કામ? કારણ કે આખા ગરીબ માણસો નું લોહી દૂસી દૂસી પૈસા ભેગા કરેલા હોય, એટલે એને શું થાય કે હું મરી જાઉં. એકવાર એના સાહેબ જ હતા ને, એને કીધું કે બાજુ એક ભારતથી સાધુ આવ્યા છે, એને જેને મળો. હવે કરોડપતિ માણસો હોય ને આ દેશમાં બધાને અમીર થઈ જાવ. શું કામ? કારણ કે ગામને છે ને મોટી મોટી ગાડીઓ, મોટા મોટા હારા કપડાં પહેરાવીને ડરાવી દેવા, સમજાણું. તો આ જે અમીર માણસ હતો ને એને ફાંકો હતો કે હું દુનિયાનો સૌથી અમીર માણસ છું. એમ પણ દુનિયાના 60% પૈસા હતા. કેટલા? 60%. દુનિયામાં જેટલા પૈસા છે ને બધા દેશોને ગણીને. તો એનું નામ રોકફેલર હતું. રોકફેલર ને આખા ગામનો ફાંકો હતો. આ વળી કોણ છે ભારતનો સાધુ? પણ એક બે મહિના પછી ગયો અમદાણું, ત્યાં દરવાજા ઉપર પ્યોન ઉભો હતા પટ્ટાવાળા, અને ધક્કો મારે. એ તો આ ભટ્ટ, તમને ખબર નથી હું કોણ છું. ધક્કો મારીને સીધો અંદર ભોગી ગયો. સ્વામીજી ત્યાં ટેબલ ઉપર વાત કાંક વાંચતા હતા. સ્વામીજી ઊંચું નહોતું, એટલે એને એમ થયું કે લે મારું અપમાન કર્યા મને છે, આ મારો મોટો ઊંચું કરીને જોતો નથી. ત્યારે એક એટલું બધું કહેવા માંડ્યા સમજણો. ત્યારે સ્વામીજી ખાલી 4-5 શબ્દ જ બોલ્યા કે તમારી પાસે જે પૈસા છે એ તમે બધા ગરીબ માણસોને લૂંટીને ભેગા કરેલા છે, એ પૈસા તમારા નથી. તમે જે પૈસા ભેગા કરેલા છે ગરીબ માણસોને આપી દો, નહીં તો તમે જીવી નહીં શકો, તમને આખોથી મરવાના જ વિચાર આવશે. અને એના જીવનની 4-5 ઘટના કહી દીધી. એ ભાઈનું તો એમ થયું કે આને કઈ રીતે ખબર પડી કે મારા જીવનમાં આવી ઘટના બની હતી. એક મહિનો પસાર થઈ ગયો, એક મહિના પછી એ માણસ આવે છે, બરાબર, ઈચ્છે જોશમાં ધનુનમાં, અને સીધું છાપું આવે સ્વામીજી ઉપર ઘા કરે છે. અને સ્વામીજીને કહે છે કે હાલો તમે મને ધન્યવાદ કહો. સ્વામીજી છાપું ઉપર વાંચ્યો,
અને સ્વામીજી છાપું હેઠળ રાખ્યું, કીધું તમારે મને ધન્યવાદ કહ્યું છે, યુ શુડ થેન્ક મી, નોટ આઈ શુડ થેન્ક યુ. જણો મેં તારી જિંદગી બચાવી છે, તે મારી જિંદગી નથી બચાવી. અને એ શું હતું છાપામાં લખેલું કે રોકફેલરે દુનિયાનો સૌથી મોટા મોટું દાન કર્યું. એ જે રોકફેલર ફાઉન્ડેશન છે બરાબર, એ આજે નેસડામાં તમને ક્યાંક ક્યાંક તમારી થાળીમાં જે રોટલી આવે ત્યાં આવતી હશે બરાબર. કઈ રીતે રોકફેલર ફાઉન્ડેશન છે એની સ્થાપના અમેરિકામાં થઈ, એની એક બ્રાન્ચ ભારતમાં પણ ખુલી. એ જે બ્રાન્ચ ખુલી એનાથી ભારત દેશની અંદર જે એગ્રીકલ્ચર સેક્ટર છે બરાબર, ભારત દેશમાં સૌથી મોટા મોટી તકલીફો હતી કે જે ઘઉં છે, ચોખા છે, અનાજ છે, એમાં વધારે પાણીની જરૂર પડતી હતી બરાબર, વિષમ વાતાવરણ હોય તેમાં ઉગી ન શકતો, એટલે ભારતમાં ભૂખમરો બહુ વધારે હતો. તો રોકફેલર ફાઉન્ડેશને 170 વધારે ઘઉંની અને ચોખાની જાતો ઉત્પન્ન કરી બરાબર, હાઇબ્રિડ જાતો ઉત્પન્ન કરી, જે ખરાબ વાતાવરણમાં પણ ઉગી શકે, ઓછા પાણીમાં પણ ઉગી શકે. એટલે આજે જે તમે ચોખા અને ઘઉં સૌથી ફેમસ આપણે લોકવણ ઘઉં છે, તો લોકવણ ઘઉં હોય તે રોકફેલર ફાઉન્ડેશનની એક દેન છે. સમજણ. તો કહેવાનો મતલબ એમ છે કે સ્વામીજીના આશીર્વાદ આજે પણ ભારતમાં કામ કરી રહ્યા છે. તો અમેરિક થવાથી કાંઈ પ્રગતિ નહીં, કાંઈ સમજી લેજો. તમને ઘણી વાર એવું થતું હશે કે હું આમ પૈસા મેળવી લઉં, કે રાતોરાત કરોડપતિ થઈ જાઉં, તેનાથી કાંઈ થવાનું નથી. પણ એકાગ્રતા હશે તો તમે ફટાફટ સફળતા મળે. તમે બધા ક્રિકેટ તો જોશ ને બરાબર, આવું સાદું ઉદાહરણ કહો એટલે તમને તરત ખબર પડશે. ક્રિકેટ જોતા હો બરાબર, તમે બધા ટીવી જોયેલું છે ક્રિકેટ. કેવું થાય કે એક બોલર હોય એ દડો નાખતો એવું થાય ને, અને હવે બેટ્સમેન હોય, બેટ્સમેન રમતો હોય ને, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની એવું બધું જોયેલું હોય ને, રોહિત શર્મા. હવે તમે જો કે જ્યાં ટીવી જે હોય ને એટલા મોટા હોય, સમજાણું આ બે દાડવા છે ને એટલા મોટા, તો ટીવી રાખેલા હોય સ્ટેડિયમમાં, સ્ટેડિયમમાં તમે સ્ક્રીન ઉપર સાવ નાનું હતું ટીવી દેખાય, પણ ત્યાં તમે સ્ટેડિયમ હું ગયેલો છું બેસજો, ત્યાં બહુ મોટા ટીવી હોય. અને કેવું હોય, જે બેટિંગ કરતો હોય, જે બોલિંગ નાખતો હોય ને, એનો આટલો મોટો ચહેરો દેખાડે. હવે તમે વિચાર કરો કે આટલો મોટો ફોટો દેખાડે તો આપણે બધા ઉકરી, હોય આજે હું કેવો દેખાવું છું. હવે રોહિત શર્માની બધા એવું જોયે કે આજે હું કેવો દેખાવ, તો ઓલો આઉટ થઈ જાય, દાંડી ઉડી જાય. સમજાણું. પણ 100,000 માણસો જ્યાં હોય, 100,000 માણસો જ્યાં રેડિયો પાડતા હોય બરાબર, હો હો કરતા, કોઈક 6 બોલતો હોય, કોઈક 4 બોલતો હોય, કોઈક ધોની ધોની બોલતું હોય, તો એનું ધ્યાન ક્યાં હોય, ઓલો દડો રાખે ધ્યાન ત્યાં હોય, તો એ ધ્યાન ન રાખે તો એ આઉટ થઈ જાય. સમજાય છે હા કે ના? એટલે ત્યાં પણ એકાગ્રતાની જરૂર છે. એ લોકો ત્યાં દેશ માટે તમે કારણ કે એની એકાગ્રતા શું છે, વધારે છે. આપણી એકાગ્રતા ઓછી છે એટલે આપણે અહીંયા ગામડામાં બેઠા છીએ. તમારામાંથી જો કોઈ વિદ્યાર્થી એકાગ્રતા વધારે તો એ પણ ત્યાં પહોંચી શકે. તો આખી આખી જે રમત છે એકાગ્રતાની છે. કેની છે? એકાગ્રતાની. તો પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મસત્તા શું શીખ્યા? બીજી વસ્તુ નિર્ભયતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા. તો જ્યારે જમણા નાખવાથી શ્વાસ આવે છે બરાબર, ત્યારે શરીર શક્તિશાળી હોય, ત્યારે કામ કરવાનું છે. અને છેલ્લી વસ્તુ આપણે છેલ્લો પ્રયોગ કર્યો, જ્યારે બંને નાખવાથી શ્વાસ આવતો હોય, તો બંને નાખવાથી શ્વાસ આવતો હોય એનો મતલબ શું છે કે તમારું મન શું છે? એકાગ્ર છે. શું છે? એકાગ્ર છે. તમારું મન એકાગ્ર હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. સ્વામીજી કહે છે કે જે 8 વિદ્યાર્થી હોય ને, એના 2 નાખવાથી જે શ્વાસ આવતો હોય એનો સમય કેવો હોય? 8 કલાક, 10 કલાક. પછી જે 60 વિદ્યાર્થી હોય એના 2 નાખ પછી જે શ્વાસ આવતો હોય એનો સમય કેવો હોય? 5 મિનિટ, 10 મિનિટ. તો આ સમય વધારી શકાય? હા, વધારી શકાય. કઈ રીતે? તો નાડી શુદ્ધિ કરીને. કેનાથી? નાડી શુદ્ધિ કરીને. તમે બધા ક્રિકેટ જોતો ત્યારે જાહેરાત આવે ને, હા કે ના? જાહેરાત આવે ને, કોઈક તેલની જાહેરાત આવે, કોઈક ખાબુની જાહેરાત આવે, એમાં એક જાહેરાત વચ્ચે આવતી છે કે બોર્નવિટા જાહેરાત જોઈ લઈશ. બોર્નવિટા, બુસ્ટ, હોર્લિક્સ, કમ્પ્લેન, એવું બધી જાહેરાત જોઈ લઈશ. મેં આપણે હાલો થોડીક વાર ધ્યાન આપો, 10 મિનિટ પછી આ કાર્યક્રમ પૂરો થઈ જશે. મેં આપણે 2 ટકા બુસ્ટ ખરીદા, મેં આપણે 2 ટકા હોર્લિક્સ ખરીદા, ઓર પહેલાં આ ગયા બરાબર, એવું જાહેરાતમાં દેખાડે. પણ એ ડબ્બામાં કાંઈ ન હોય, એ ડબ્બામાં શું હોય? ચીંગનો પાવડર હોય, એને ખાંડ નાખેલી હોય. હવે આ ડબ્બા તમે ખાઈ ખાઈને ભરી જાવ તો તમારો પહેલો નંબર નહીં આવે. પણ સ્વામીજીએ જે કીધું નાડી શુદ્ધિ, એ તમે કરશો ખાલી 1 મિનિટ 36 સેકન્ડ, કેટલી? 1 મિનિટ 36 સેકન્ડ. એમાં તમારે કોઈને 1 રૂપિયા દેવાનું નથી, ઘરે બેહીને કરવાનું છે, જો તમે કરી શકો તો બરાબર. તો નાડી શુદ્ધિ કઈ રીતે કરવાની? બધા ટટ્ટર બેસો, હાલો ટટ્ટર બેસો. તમારો જમણો અંગૂઠો છે ને, જમણા નાક ઉપર રાખો. તમે કુંભક પૂરક રેચક કરો તો એ જ તે, પણ આપણે એક સળંગ માળા કરશું, એક માળા પૂરી કરશું બરાબર. તો ડાબા નાકથી શ્વાસ લેવાનો 4 સેકન્ડ માટે બરાબર. ડાબા નાકથી શ્વાસ લીધો, પછી 2 નાક બાદ, પછી જમણા નાકથી શ્વાસ પડવાનો, પછી જમણા નાકથી શ્વાસ લેવાનો, પછી 2 નાક બાદ,
એ દાબા નક્કી સાથે છોડવાનો. ટોટલ કેટલી સેકન્ડ છે? 24. કેટલી? 24. આવી ચાર માળા કરવાની. કેટલી? ચાર માળા કરો એટલે 96 સેકન્ડ થાય. 24 ચોકુ 96, એક મિનિટ 36 સેકન્ડ. આમાં તમારે એક રૂપિયા દેવાનો નથી. ક્યારે કરવાનું? તો સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. ક્યારે? સવારે 4 થી 8 માં અને સાંજે 6 થી 8 માં. શાળામાં તો તમે કરતા જ હશો બરાબર, પણ શાળામાં કેવું હોય, અહીંયા શિક્ષકો બધા બેઠા હોય, શિક્ષકોના ડરને કારણે તમે કરતા હો. પણ જો તમારે ફટાફટ પ્રગતિ કરવી હોય તો પોતાની જાત ઉપર પોતે કાબુ રાખો. ઘરે જ્યારે કોઈ ન હોય ત્યારે તમે કરો, તો એનાથી ફટાફટ પ્રગતિ થશે. 21 દિવસ કરશો કેટલા? 21 દિવસ. તો તમારી એકાગ્રતા 5% વધશે. 6 મહિના કરશો તો તમારી એકાગ્રતા 10% વધશે. 12 વર્ષ કરશો કેટલા? 12 વર્ષ. તો તમારી એકાગ્રતા અપ્રતિમ થઈ જાય. અપ્રતિમ એટલે કે દુનિયામાં એને કોઈ ન હરાવી શકે. એના હું તમને ઉદાહરણ આપું. સ્વામીજી એકવાર અલોરમાં હતા. ક્યાં હતા? બે પ્રકારના પ્રાણાયામ, એક અંત પ્રાણાયામ ને એક બહિ. આજે કરાવી અંત પ્રાણાયામ. આમાં આપણે શ્વાસ અંદર રોકીએ છીએ, પણ એમાં એવું છે કે માણસના શરીરે 3 પ્રકારનો વાત, પેટ અને કફ. અમુકનું શરીર હોય ને એ અંદર શ્વાસ રોકે તેનું શરીર ગરમ થઈ જાય, તેને અંદર શ્વાસ નહીં રોકો, એને બહાર શ્વાસ રોકો. એ બે પ્રાણાયામ. એમાં આપણે શ્વાસ લેવાનો, પછી તરત છોડી નાખવાનો, પછી બે નાખવાનો. શ્વાસ લેવાનો નહીં, પછી પાછો શ્વાસ લેવાનો. એમાં શ્વાસ આપણે બહાર રોકી રાખીએ, આમાં શ્વાસ અંદર રોકીએ. એટલે તો પછી જેવું શરીર હોય. પણ અત્યારે તો ખાલી આપણે છે ને એક કલાકના કાર્યક્રમમાં બેઝિક માહિતી આપું છું. એટલે મેં પ્રાણાયામ કરે છે, અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે છે. પેલા મુસ્લિમો આવ્યા અને 250 વર્ષ સરે જે માહિતી આપી ને હું તમને ડિટેલમાં આપું બરોબર 5 મિનિટમાં ફટાફટ. તો અંગ્રેજો આવ્યા ને અંગ્રેજો ભારત દેશના બધા મંદિરોમાં ગયા અને મંદિરોમાં જઈને લોકો વિચારવા પડી ગયા કે ભારતમાં બધા મંદિરમાં વિષ્ણુ ભગવાન હોય, શિવ ભગવાન હોય, કબીર હોય, કોઈ પણ સાધુ સંત હોય, એ બધાનો હાથ રમત હોય બરાબર. તમારે બધે નાડી શુદ્ધિ કરવાની 4 વાર, પણ નાડી શુદ્ધિ કર્યા પછી હું કરવાનું તો હાથ આવી રીતે રાખવાના. કેમ રાખવાના? હાથ આવી રીતે રાખવાના ઘોટણ ઉપર. અને જ્ઞાન મુદ્રા કહેવાય. શું કહેવાય? જ્ઞાન મુદ્રા. અને પછી તટસાર બેસવાનું, નાક બંધ કરવાની. શું કરવાનું? આંખ 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 બંધ કરવાનું. નાક નહીં, નાક બંધ કરતો મરી જાવ. આંખ બંધ કરવાનું, હાથ આવી રીતે રાખવાનો. અને તમે જે બેઠા છો એને શું કહેવાય? સુખાસન કહેવાય. શું કહેવાય? આમાં તમને દુઃખ નથી પડતું એટલે આનું નામ છે સુખાસન. આમાં કઈ તમારે મહેનત ન કરવી પડે, શાંતિથી બેસી રહેવું. અને આ નામ સુખાસન છે. હાથ આવી રીતે રાખવાનો એનું નામ, આનું નામ છે જ્ઞાન મુદ્રા. આંખ બંધ કરો આલો બધા, આંખ બંધ કરો. અવાજ નહીં. આંખ બંધ કરીને શું કરવાનું? તો આંખ બંધ કરીને પછી જોવાનું કે તમને કેવા વિચાર આવે છે. તમને ભાઈબંધને મળવાના વિચાર આવે છે, શિક્ષકને મળવાના વિચાર આવે છે, પપ્પાને મળવાનો વિચાર આવે છે, મમ્મીને મળવાનો વિચાર આવે છે, લાડવા પેંડા ખાવાના વિચાર આવે છે, લસરપટ્ટી ખાવાના વિચાર આવે છે, દોડવાના વિચાર આવે છે, ફોટા પાડવાનો વિચાર આવે છે, મોબાઈલનો વિચાર આવે છે બરાબર. જે કાંઈ વિચાર આવતા નહીં ખાલી જોવાના. કેટલી મિનિટ? 1 થી 2 મિનિટ. કેટલા? 1 થી 2 મિનિટ. હવે બધા આંખ ખોલી નાખો, આંખ ખોલી નાખો. આટલું કરવાનું. તો આજે તમને એક વસ્તુની ખબર પડી છે. હું અત્યાર સુધી તમને એમ હતું કે આજે શરીર છે એ જ મન છે, એવું નથી. આ શરીર આખું અલગ છે, મન આખું અલગ છે, આત્મા અલગ છે. તમારા મનમાં કેવા વિચાર આવશે એ તમને ખબર છે. એટલે મન કરતા પણ એક વસ્તુ ઉપર છે, એનું કહેવાય આત્મા. તો તમારા મનમાં જે વિચાર આવશે એ તમને આજે ખબર પડી હશે. એની પાછળનું કારણ શું? કારણ કે મન કરતા એક ઉપરની વસ્તુ. જો તમે ખાલી દરરોજ 2 મિનિટ, ખાલી કેટલું? 2 મિનિટ. આપણે કાંઈ સાધુ સંતો નથી, આપણે વિદ્યાર્થીએ છીએ. તો આજે જે શક્તિ છે એનો જો આપણે ખાલી 2 મિનિટ ઉપયોગ કરીએ આત્માની શક્તિનો, તો પણ આપણે ફટાફટ પ્રગતિ કરી શકીએ. તો અંગ્રેજો હતા એ 250 વર્ષ ભારત ફેર્યા, એ લોકો બધા મંદિરમાં ગયા, એ બધા વિચારો પડી ગયા કે બધાનો હાથ આમ કેમ છે. એ લોકોએ 100 વર્ષ સંશોધન કર્યું. કેટલા? 100 વર્ષ. અમેરિકન જર્નલ ઓફ સાયન્સ કરીને એક મેગેઝિન આવે છે અને યુરોપિયન જર્નલ ઓફ સાયન્સ, બે ભેગા મળીને એક સંશોધન કર્યું. અને સંશોધનમાં એક બહુ માહિતી, મસ્ત માહિતી બહાર આવી. શું માહિતી બહાર આવી? કે જ્યારે માણસ પોતાનો હાથ આમ રાખે છે બરાબર, એક તો આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે પોતાનો આજે પહેલી આંગળીથી અંગૂઠાને અડાડી શકે. જ્યારે માણસ પોતાની પહેલી આંગળી અંગૂઠાને અડાડે ને, ત્યારે આના મનની અંદર ગ્રે મેટર હોય. શું કહેવાય? ગ્રે મેટર. એ ફટાફટ વધે. અને આખી પૃથ્વીમાં 84 લાખ જીવ જંતુ અને બધું છે, એમાં માણસથી એક જ તે પોતાની આંગળીને અંગૂઠા અડાડી શકે. જ્યારે માણસ જ્યારે પોતાની આંગળીને અંગૂઠા અડાડે છે, આ તમે જે કાંઈ પણ તમારી આજુબાજુ જોશો, તમે જે કપડાં પહેરેલા છે એ તે એને કારણે જ છે. આ દુનિયામાં એક
પશુ પક્ષી કપડાં નથી પહેરતા, માણસ પહેરે છે. માણસ ઝાડવા પણ ઉગાડી શકે, માણસ બિલ્ડિંગ બનાવી શકે, માણસ પુસ્તકો વાંચી શકે, બધું કરી શકે. હું કામ, કારણ કે તમે જે આ આંગળી છે એ અંગૂઠાને અડાડી શકો. માણસની જે કાંઈ પ્રગતિ છે આમાં છે, અને જ્ઞાન મુદ્રા કહેવાય. તો તમે ખાલી 2 મિનિટ આવું કરો ને તો તમે ફટાફટ પ્રગતિ કરી શકો. તો આજે તમને ખબર પડી, ઘણા બધા તમે બધા આજે મોબાઈલ વાપરતા થઈ ગયા. તો મોબાઈલ તમે જોતા હતા, આજે મેં તમને શીખવાડ્યું એટલે તમે બધા સાઈડથી એવો વિડીયો પણ જો, એમાં તમને કીધું કે આયા ધ્યાન કરો. બરાબર, આયા ધ્યાન નહીં કરવાનું. આયા ધ્યાન ક્યારે કરવાનું ખબર? આયા ધ્યાન તમે 20-25 વર્ષ ધ્યાન કરેલું ને પછી કરવાનું, શરૂઆતમાં નહીં કરવાનું. હજી તમે બધા ધ્યાનની શરૂઆત કરો તો એટલે આયા ધ્યાન નહીં કરવાનું. આયા આજ્ઞા ચક્ર હોય, બરાબર, આયા છઠ્ઠું ચક્ર આવે, સીધા છઠ્ઠું ચક્ર હોય એની ઉપર ધ્યાન નહીં કરવાનું. ખાલી તમને કેવા વિચાર હશે એની ઉપર ધ્યાન કરશો ને 12 વર્ષ તો તમારી એકાગ્રતા વધશે. તો આ થઈ એકાગ્રતા. બરાબર, એટલે આજે મેં બધું સંશોધન કીધું એ તો સ્વામીજી કેટલા વર્ષો પહેલાં કહી ગયા, પણ અંગ્રેજોએ જે સંશોધન કર્યું એમાં પણ આ હકીકત બહાર આવી. બરાબર, તો પહેલી વસ્તુ આપણે શીખ્યા આત્મશ્રદ્ધા, આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા, ત્રીજી વસ્તુ એકાગ્રતા, ચોથી વસ્તુ છે આદર્શ. શું છે આદર્શ? આદર્શ એટલે શું? તો આદર્શ એટલે એક રસ્તો. શું થાય? રસ્તો, જે લક્ષ્ય. 2 વિદ્યાર્થીઓ છે, 2 છોકરા છે. એક છોકરો છે એના જીવનમાં આદર્શ છે અને બીજા છોકરો છે એના જીવનમાં આદર્શ નથી. સ્વામીજી કહે છે કે જેના જીવનમાં આદર્શ છે એ ખાલી 500 ભૂલ જ કરશે. કેટલી ભૂલ કરશે? 500 ભૂલ જ કરશે. પણ જેના જીવનમાં આદર્શ નથી 50,000 ભૂલ કરશે. શું કરશે? 50,000 ભૂલ કરશે. એ આખી જિંદગી ભૂલ જ કરશે. સ્વામીજી કહે છે કે માણસનું જીવન કેવું છે? નાનું છે, 60 વર્ષનું જીવન છે. તો જો માણસ આખી જિંદગી ભૂલ કરતો રહે તો એ પ્રગતિ કરી શકે નહીં. પણ જો એના જીવનમાં આદર્શ હોય તો ખાલી 500 ઓછી ભૂલ કરશે. બરાબર, અને ફટાફટ પ્રગતિને પંતે જશે. એક આવા સાદું ઉદાહરણ કહું એટલે તમને ખબર પડશે. તમારી જેમ જ એક સરકારી શાળામાં એક છોકરો ભણતો હતો. પહેલેથી જ તે ભણવામાં હોશિયાર, 1-8 ધોરણની સાથે. ગુજરાતની વાત છે, ભાવનગરની વાત છે એટલે તમને કહું છું. તો પોરબંદરની અંદર કાણોદર ગામ છે. બરાબર, ન્યાય ભણતો અને 1-થી 8 પહેલેથી જ તે ભણવામાં હોશિયાર. બધા શિક્ષકો પણ એને બહુ પ્રેમ કરે. એને તાવ આવતો તો એ શાળાએ જાય, કોઈ દિવસ રજા ન પાડે. તમારે તો કાંઈક નાનું તો કાંઈક ઘટના બધી તો તમે શાળાએ ન આવો. તો એ છોકરો ચેલેન્જ આપે છે કે તમારે મારી શાળામાં રજીસ્ટર જોવું હોય, હાજરી પત્રક એ જોઈ આવું, એમાં મેં કોઈ દિવસ રજા નથી રાખેલી. હું કામ રજા ન રાખતો, કારણ કે જો શાળાએ ન જાઉં તો એ દિવસે શિક્ષકો જે ભણાવે એ હું ભણી ન શકું. છોકરો એ પહેલેથી જ ભણવામાં હોશિયાર. એની શાળામાં એક કાર્યક્રમ થયો, આવો જ એક કાર્યક્રમ થયો. એની કાર્યક્રમમાં બહુ મોટા મહેમાન આવ્યા, બધા શિક્ષકોએ એનું સ્વાગત કર્યું, આચાર્ય એનું સ્વાગત કર્યું. એટલે એને ખબર પડી કે આ જે કોક છે એ બહુ મહાન વ્યક્તિ છે. સાંજે જયારે ઘરે ગયો, સાંજે એના માસી આવ્યા હતા. એના માસી યારે વાત એટલે એના માસીએ પૂછ્યું, તારી શાળામાં જે કંઈ કાર્યક્રમ હતો ત્યારે એ છોકરે આ પાડી. તો એના માસી પૂછ્યું, તને ખબર છે તારી શાળામાં કોણ આવ્યો હતો? એ છોકરે કીધું, ના ના મને ખબર નથી. ત્યારે એના માસી કીધું, તારી શાળામાં કલેક્ટર આવ્યા હતા. કોણ આવ્યા હતા? કલેક્ટર આવ્યા હતા. પછી છોકરો પૂછે, કલેક્ટર એટલે કોણ? તો એના માસી કહે છે કે કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય. કોણ થાય? જિલ્લાનો રાજા થાય. અને એ છોકરો આવો નાનો હતો ત્યારથી એને ધ્યેય નક્કી કરી નાખ્યું, આદર્શ નક્કી કરી નાખ્યું કે મારે શું બનવું છે? કલેક્ટર બનવું છે. 8મા ધોરણ સુધી પ્રાથમિક શાળામાં ભણ્યો, 9-થી 12 ધોરણની બીજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ભણ્યો. 12મા ધોરણ પછી જ્યારે કોલેજમાં આવ્યો ત્યારે એને તૈયારી ચાલુ કરી દીધી. 2016ની સાલમાં હસમુખભાઈ પટેલ સાથે એની મુલાકાત થઈ અને એનું આખું જીવન બદલાઈ ગયું. હસમુખભાઈ પટેલે એને ગાઈડલાઈન્સ આપી કે કઈ રીતે આગળ વધવું જોઈએ. અને પછી વિપશ્યનામાં જાય છે, પછી કોરોના આવે છે. કોરોનામાં એને ખબર પડે છે કે IAS અને IPS વચ્ચે શું ડિફરન્સ હોય છે. પછી પરીક્ષા આપે છે અને આખા ભારતમાં જ્યારે પરીક્ષા દેવા જતો હોય ત્યારે એ છોકરાનો એક્સિડન્ટ થાય. શું થાય? એક્સિડન્ટ, આખો લોહી લુહાણ થઈ જાય. એનો એક જ હાથ વધે છે. ઉભા થઈને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, સારું છે તે મારો એક હાથ બાકી રહેજો. એ પાટાપિંડી કરાવીને સીધો પરીક્ષા દેવા જાય છે અને આખા ભારતમાં એનો નંબર આવે છે. સૌથી પહેલી નોકરી એને ભાવનગરમાં મળે. ક્યાં મળે? ભાવનગરમાં. બરાબર, એનું નામ સફીન હસન, તમે નામ સાંભળેલું છે. ઘણા બધા એને ઇન્ટરવ્યુમાં પૂછે કે આ ચમત્કાર છે. બરાબર, 22 વર્ષની ઉંમરે કોઈ IAS IPS બની જાય, પણ આ ચમત્કાર બતાવવાનું કારણ શું છે? કારણ કે એને નાની ઉંમરમાં શું કરેલું? ધ્યેય નક્કી કરી નાખેલું. શું નક્કી કરેલું? ધ્યેય નક્કી કરેલું. જો તમારે વૈજ્ઞાનિક બનવું હોય તો તમારો દેશ હોવો જોઈએ. ડૉક્ટર APJ અબ્દુલ કલામ, વિક્રમ સારાભાઈ, હોમી બાબા, બરાબર, મેડમ મેરી ક્યુરી. કાં પછી તમારે ક્રિકેટર બનવું હોય તો તમારું ધ્યેય હોવું જોઈએ, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી. કાં તમારે ગાયક કલાકાર બનવું તો તમારું ધ્યેય શું હોવું જોઈએ? અહેમદ ચૌહાણ. બરાબર, કા પછી કીર્તિદાન ગઢવી, કા પછી દિવાળીબેન ગીલ. જે કાંઈ તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું હોય એમાં તમારું ધ્યેય હોવું જોઈએ. જો તમારી પાસે ધ્યેય ન હોય તો તમે આખી જિંદગી ભૂલ કર્યા કરો. અને સ્વામીજી કહે છે કે માણસનું જીવન કેવું છે? સાવ નાનું છે. આખી જિંદગી જો માણસ ભૂલ કરે તો પ્રગતિ કરી શકે નહીં. તો આથી ચોથી વસ્તુ, તમે બધા રિક્ષા બસમાં બેઠેલા,
રિક્ષા બસમાં બેઠેલા છે, રિક્ષા બસમાં બેઠા હો, તમે સુઈ જાઓ અને ઢાળ આવે તો ઉતાય પણ પડી જાવ ને એટલા શું કામ? પણ જો તમે જાગતા હો તમે દાંડીઓ પકડી રાખેલો આગળની સીટ નો ખુરશી નો બરાબર કા જે પાટી હોય એનો તો તમે પડી જાવ. તમે બધા ખોખો રમતા હો બરાબર, ખોખો માં ઝડપથી ગોળ ફરવાનું હોય તો બે છેડે હું આપેલું હોય થાંભલા આપેલા હોય ને, અહીંયા શાળામાં તો થાંભલા નહીં પણ જિલ્લા કક્ષાની રમતો ત્યાં થાંભલા આપેલા હોય, ઝડપથી ગોળ સીધો દોડી શકાય, ઝડપથી ગોળ નો ફરી શકાય, ગોળ ફરીને દોડી ન શકાય તો જિલ્લા કક્ષાની રમતો તો ખોખોમાં બે છેડે થાંભલા આપેલા હોય. દીવા દાંડી જોયેલી છે? દીવા દાંડી પણ દરિયા કિનારે ગયેલું, દરિયા કિનારે ગયા હોય ને બરાબર, ત્યાં દીવા દાંડી હોય, દીવા દાંડી કેમ હોય કારણ કે ત્યાં પથરા હોય. તમે નથી જોયા પ્રવાસમાં ગયા તો દીવ દીવા દાંડી કેમ આનંદ પાડતા? રસ્તો દેખાડે તો સ્વામીજી કહે છે કે આદર્શ ની રસ્તો દેખાડે, શું દેખાડે? રસ્તો બસ બસ આધે તો આદર્શ હોવો ખુબ જરૂરી છે. સ્વામીજી તો ત્યાં સુધી કે છે એક ભવ્ય આદર્શ માટે જીવન સમર્પિત કરી દેવું એ બહુ મુખ્ય વાત છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ આદર્શ. અને છેલ્લી વસ્તુ છે ચારિત્ર ઘડતર. શું છે? ચારિત્ર ઘડતર. સ્વામીજી કહે છે કે પૈસાથી કઈ વળતું નથી, પૈસા નામ કીર્તિ યશ અને વિદ્યાથી કઈ ફાયદો નથી થતો, માત્ર ચરિત્રથી જ લાભ થાય છે, માત્ર ચરિત્ર જ મુશ્કેલીને વજ્ર જેવી દિવાલોને તોડીને તેમાંથી માર્ગ કાઢે છે. એનો કહેવાનો મતલબ શું છે તો તમને એક સામાન્ય ઘટના કહું. જ્યારે સ્વામીજી અમેરિકામાં ગયા, અમેરિકાના કોલંબો શહેરમાં 11 સપ્ટેમ્બર 1893ના દિવસે વિશ્વધર્મ પરિષદ હતી. વિશ્વધર્મ પરિષદની અંદર 7000 માણસો ભેગા થયેલા અને એની અંદર સ્વામીજીને 5 મિનિટનો સમય આપ્યો બોલવા માટે. સ્વામીજી ઉભા થયા અને ખાલી 5 જ શબ્દ બોલ્યા, સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા, મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ. ખાલી એટલું બોલ્યા તો જ્યાં 7000 માણસો બેઠા હતા ને જ્યાં ટાંકણી પડે ને તો એટલો અવાજ આવે ને, એટલી શાંતિ હતી. કબૂતર પાક પકડાવે ને તોય અવાજ આવે, એટલી શાંતિ હતી. એ બધા ઉભા થઈ ગયા ને બધે 3 મિનિટ તાળીઓ કરી. કેટલી? 3 મિનિટ. સ્વામીજીને 5 મિનિટનો સમય આપ્યો હતો. પછી સ્વામીજી આવું ટૂંકું વક્તવ્ય આપ્યું. બીજા દિવસે છાપામાં આવ્યું કે વિશ્વધર્મ પરિષદમાં સૌથી સારામાં સારું ભાષણ કે વક્તવ્ય કોઈ આપ્યું તો સ્વામી વિવેકાનંદ છે ભારતમાંથી. એના 4 વર્ષ પછી જયારે સ્વામીજી ભારતમાં આવે છે ત્યારે એનો જે સૌથી મુખ્ય શિષ્ય છે બરાબર, સૌથી પહેલા શિષ્ય સ્વામી સદાનંદ, એના પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી એ કઈ શક્તિ છે કે જયારે ખાલી અમેરિકામાં તમે જ્યાં ખાલી 5 શબ્દ બોલ્યા એટલે આખું અમેરિકા ઉભું થઈ ગયું? ત્યારે સ્વામીજી કહે છે કે જયારે હું ભારતમાં હતો બરાબર, ભારતમાં હતો અને મને કોઈ ઓળખતો નહોતો, હું પરિભ્રાજક સંન્યાસી હતો, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ એટલે કે કશ્મીરથી લઈને કન્યાકુમારી અને બંગાળથી લઈને ગુજરાત સુધીમાં અમે પરિભ્રમણ કર્યું. 15-20 દિવસ સુધી ખાવાનું ન મળે, પીવાનું પાણી પણ ન મળે, પગમાં છાલા પડી જાય, માથે ભયંકર ચડકો હોય અને જ્યારે હું બેભાન થઈને રોડ ઉપર પડી જાઉં ને ત્યારે પણ મેં મારા જીવનમાં કોઈ નબળા વિચાર કર્યા નથી. સ્વામીજીનો આ ચહેરો તમે જોઈ શકો છો બરાબર, સ્વામીજીનો આ ફોટો છે તમે જોઈ શકો છો. સ્વામીજીનો ચહેરો આજે પણ આટલો તેજસ્વી લાગે બરાબર, તેજસ્વી લાગે, ઓજસ્વી લાગે, એની પાછળનું કારણ શું? કારણ કે સ્વામીજીએ જીવનમાં કોઈ નબળા વિચાર કર્યા નથી. અને એની પાછળનું કારણ શું છે? ચારિત્ર. શું છે? ચારિત્ર. આપણે ચારિત્ર બનાવો તો શું કરવું પડે? તમને એમ છે કે અમે તો બધા વિદ્યાર્થીઓ છીએ તો સ્વામીજી આ સરળ રસ્તો આપ્યો છે, બીજાને મદદ કરો. શું કરો? બીજાને મદદ કરો. બીજાને મદદ કરો એટલે તમારું ચરિત્ર કેવું બને? શ્રેષ્ઠ બને. કેવું બને? શ્રેષ્ઠ. આપણે બધા કેવી મદદ કરીએ? આપણે બધા પરીક્ષા હોય ને થઈ દાખલો દેખાડતો હોય, કવિતા દેખાડતો, ઓલા હું જવાબ આવે, આપણે એવી મદદ કરીએ એનાથી કાંઈ ચરિત્ર મહાન બને નહીં. જો તમારે હકીકતમાં ચરિત્ર મહાન બનાવવું હોય તો તમારા ભાઈબંધને આખું વર્ષ મહેનત કરાવો બરાબર. 11 થી 5માં તો અહીંયા શિક્ષકો હાજર હોય તો 5 વાગ્યા પછી જો તમારે હકીકતમાં ભાઈબંધને મદદ કરાવી હોય તો પરીક્ષામાં ચોરી કરવાની જગ્યાએ તમારા ભાઈબંધના ઘરે જાઓ ને એને ભણાવો. તમને ગણિત સારું આવડતું તો ગણિત શીખવાડો બરાબર, વિજ્ઞાન સારું આવડતું તો વિજ્ઞાન શીખવાડો, સંસ્કૃતના સુભાષિત આવડતું તો એ શીખવાડો, ગદ્ય પદ્ય આવડતું તો એ શીખવાડો. એનાથી શું થશે? જ્યારે તમે બીજાને મદદ કરશો એટલે તમારું ચરિત્ર કેવું બનશે? મહાન બનશે. ચોરી કરવાથી આપણું ચરિત્ર મહાન બનશે નહીં. તો બીજાને મદદ કરો. ખાલી એટલું જ નહીં, જ્યારે સમય મળે ત્યારે ખેતરે, જો તમારા મમ્મી પપ્પા ખેતર હોય તો ખેતરે જાઓ, મજૂરીમાં મદદ કરાવો. તમારા મમ્મી પપ્પા તમને શિક્ષણ છોડવાનું કે તો શિક્ષણ છોડવાની ના પાડજો, શાળાએ તો આવવાનું જ છે. શાળાએ આવશો તો જ તે તમારી જિંદગી બદલાશે, આ સત્ય વચન કહું છું બરાબર. તો આ જો ચરિત્ર ઘડતર બરાબર.
ફરીથી આપણે જોઈ લઈએ. પહેલી વસ્તુ આપણે શું શીખ્યા? આત્મશ્રદ્ધા. આત્મશ્રદ્ધા. બીજી વસ્તુ નિર્ભયતા. ત્રીજી વસ્તુ એકાગ્રતા. ચોથી વસ્તુ આદર. અને પાંચમી વસ્તુ ચારિત્ર ઘડતર. ચારિત્ર ઘડતર કરવા માટે બીજાને મદદ કરવી પડે. બરાબર, પરીક્ષામાં ચોરી કરવા મદદ નથી કરવાની, પણ એની જગ્યાએ જો તમે તમારા ભાઈબંધને આ કેસમાં મદદ કરવા માંગતો તો આખું વર્ષ મદદ કરાવો. ચારિત્ર ઘડતર કરવા માટે બીજાને મદદ કરવી, પણ બીજાને મદદ એમનામ ન થાય. બીજાને મદદ કરવા માટે તમારે વિચારો કેવા રાખવા પડે? મજબૂત અને સારા. અને વિચારો ક્યાંથી આવે? તો સારા પુસ્તકો વાંચવામાંથી. અહીંથી જે તમને પુસ્તક આપવામાં આવે એ તમે બધા વાંચજો. બરાબર, અને એકવાર બે વાર છ વાર વાંચજો એટલે તમને સારા વિચારો આવશે. તો અહીંયા આપણે કાર્યક્રમ પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત. ફોટા બધા મારે ફોટો લેવાય કે ફોટો છે
ચાલો નીચે આવો.